हाँ उस टाइम पे सब और सीख पढ़ते थे। हाँ कब तक हमें इंग्लिश में वो पढ़ाते थे। यो बोलो, और आपको ऐसा लगता नहीं, ये सब, ये देखो, ये सब अपना अपना बाप, फादर, मदर, दादा सब स्कूल में नहीं गया था, वो वेरी वेल एजुकेटेड। ओके, मोनिका तो आप दो ही है, दीपक ने फॉलो। जय सच्चिदानंद। पुण्यशाली भगवान ने भूमि का आदि है भक्त भूमि का आदे मैं निहारी भाग्यशाली भाग्यशाली ज्ञानी पुरुष पासे मुक्ति चावी पाड़ी ज्ञानी पुरुष पासे मुक्ति चावी पाड़ी अमे केवा पुण्यशाली अमे केवा पुण्यशाली आगम स्वरूप थाऊ ए मार्ग मुक्ति नो छे आगम स्वरूप थाऊ ए मार्ग मुक्ति नो छे सत्त क्रमाश मामु आस्वाद शुद्धि नो छे सत्त क्रमाश मामु आस्वाद शुद्धि नो छे आस्वाद शुद्धि नो छे आस्वाद शुद्धि नो छे वांदानी वच काशव वांदानी वच काशव आज्ञान मान्य थाओ एने दीदी उड़ावी अज्ञान मान्य थाओ दीदी अमे केवा पुण्यशाली अमे केवा पुण्यशाली साड़ी अमे केवा भाग्यशाली अमे केवा केवा भाग्यशाली। ओ, आज तो जल्दी खत्म हो गया। वेरी गुड। ओके, तो आप दोनों नौ कलम बोलो ऑल्टरनेट। हाँ जय सचिदान। हे दादा भगवान मने कोई पण देहधारी जीवात्मा नो किंचित मात्र पण अहम ना दुबे ना दुबाय के दुबा प्रति ना अनुमोदन एवी परम शक्ति आपो। मने कोई पण देहधारी जीवात्मा नो किंचित मात्र पण अहम ना दुबे एवी स्याद्वाद वाणी स्याद्वाद वतन स्याद्वाद मनन करवाणी परम शक्ति आपो। हे दादा भगवान मने कोई पण धर्म नो किंचित मात्र पण परमाण न दुबे न दुबाय के दुबुआ प्रत्ये न अनुमोदाय एवी परम शक्ति आपो। मने कोई पण धर्म नो किंचित मात्र पण परमाण न दुबे एवी श्याद्वाद वाणी श्याद्वाद वर्तन
અને ઈશ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો અવનવાદ અપરાધ અવિનય ના કરને કી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ન કિયા જાય, ન કરવાયા જાય કે કર્તા કે પ્રતિ ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે સાથે ક્યારે પણ કઠોર ભાષા તંતીની ભાષા ન બોલી જાય, ના બોલવાઈ જાય કે ગુરવાના પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા તંતીની ભાષા બોલી તો મને મધુરજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો સ્ત્રી પુરુષ ના પુષ્ય ગમે તે લિંગદારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ ત્યાં વિચાર સંબંધી દોષો ન કિયા જાય, ન કરવાયા જાય કે કર્તા કે પ્રતિ ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધમાનો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવન તત્વ મૃત્યુ પામીનાલો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન ક્યા જાય, ન કરવાયા જાય કે કર્તા પ્રતિ ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કલ્યાણ કરવાનો નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. શક્તિ આપો, શક્તિ આપો. જય સચિદાનંદ. દિવ્યા નંબર 9. વેરી ગુડ. તીર્થ તીર્થ ઓકે. ખુશી સુધાત્મા પોતે પ્રાર્થના. હા જય સચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્ર માં વિરાજમાન છો, એમ જ મારામાં પણ બિરાજેલા છો. આપનો સ્વરૂપ તેજ મારો સ્વરૂપ છે, મારો સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવ સે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતા એ કરીને મારા જે કઈ પણ દોષો થયા છે તે સર્વ દોષો ને આપને સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદય પૂર્વક ખૂબ વસાવ કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે હમે ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિજય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય શ્રી જય સત્યના. વેરી ગુડ. હસમુખ કાકા ત્રિમંત્ર બોલાયે, બાળકો ફોલો કરેંગે. હસમુખ કાકા
जय सच्चिदानंद जय सच्चिदानंद नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वसायाणम नमो वसायाणम नमो लोय सवसाहूणम ऐसो पंचन मुकारो सव पाव पणासनो मंगलानं च सवेसिन परम हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद बहुत प्रेयर्स चिन्ह जय सच्चिदानंद हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी की पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे ऐसी परम कृपा करना प्राप्त मन रक्षण काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करो जो कि श्रेष्ठ मानव धर्म है मैं अपने स्वयं और अन्य सभी लोगों के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं हे दादा भगवान मैं आगे अपनी माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ मैं उनको अहंकार से जवाब नहीं दूंगी कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें जय सच्चिदानंद हे दादा भगवान मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराएं आते हैं जो भी ऑब्स्ट्रक्शन आते हैं उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ आप ऐसी कृपा करेंगे जिससे मेरा दर्शन रूप का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो ऐसी आगे आप हमें दे जय सच्चिदानंद अच्छा अच्छा कैसा रहा मम्मी के साथ हाँ अच्छा रहा था ओह वेरी गुड और स्टडी हाँ स्टडी भी वेरी गुड ओके दिव्या हमने आपके बच्चे हम हैं आपके बच्चे दिल के हैं चचे दिल के हैं चचे फिर भी है कुछ फिर भी है कच्चे काम करेंगे अच्छे अच्छे काम करेंगे अच्छे अच्छे दादा भगवान सेपरेशन हे शुद्धात्मा दादा भगवान तमे जुदा छो मोनिका जुदा छे
हे शुद्धात्मा दादा भगवान तमे रियल छो मुनि का रिलेटिव छे हे शुद्धात्मा दादा भगवान तमे परमानेंट छो मुनि का टेंपरेरी छे जय सच्चिदानंद जय सच्चिदानंद ओके आज तो थर्ड डे है नवरात्रि का और हमने वो भेजा है दीपिका ने वो पढ़ा आपने नहीं पढ़ा ओके नो प्रॉब्लम तो जब टाइम मिले तो पढ़ने का ओके क्योंकि वो उसमें हसमुख काका आपने वो पढ़ा क्या मैंने आपको भेजा था नवरात्रि का मीनिंग हाँ नौ अलग अलग है वो हाँ हाँ तो एक मिनट इन लोगों को क्वेश्चन बाद में वो तीन तीन दिन कैसे क्या क्या प्रेयर करने का बताने का ओके उन लोग को तो ये बताएंगे नौ दिन में तीन तीन दिन में से डिफरेंट डिफरेंट प्रेयर हो सकती है ओके वो तीनों प्रेयर आर रिलेटेड टू आवर थ्री गोल्स ऑफ लाइफ ओके तो अभी अपना लगा देना ना इंग्लिश में से चल से आपने क्या डिसाइड किया है नवरात्रि में अपना प्रकृति अपना मिस्टेक्स और को भूल करते क्या निकालने का है बोलो मोनिका मैंने ये निश्चय किया था कि मैं मम्मी पापा के साथ लघुतम में रहूंगी तो आज मैं रही थी मैंने आज उन्हें कुछ भी नहीं दुकान मम्मी ने कुछ आपके साथ बोला था किया था नहीं नहीं बातें नहीं की सारा दिन बात की थी बट मैंने उन्हें गुस्सा नहीं दिलाया जैसे बात हाँ वही बता रहे कहें कि सारा दिन इंटरेक्शन तो होता है ना हाँ होता है ओके वेरी गुड ऐसे रखने का है खुशी आपको जय सच्चिदानंद मेरा स्टडीज में मैथ्स में नहीं स्टडी की बात मत करो आपका पर्सनल बातें करो ओके मैंने मम्मी के साथ और पापा के साथ बैक कैंसर नहीं देना था तो आज ऐसा कुछ नहीं हुआ जिससे मैंने बैक कैंसर दिया तो क्या किया दिया आपने बैक कैंसर आज नहीं दी नहीं दी बैक आंसर क्या होता है मम्मी कुछ कहती है तो मैं उनको स्पीकर नहीं करती हूँ एक्सेप्ट नहीं करती हूँ फिर से उनको बैक आंसर दे देती हूँ ओके तो उसके कैसे आप आंसर देते हैं मम्मी कुछ कह रही है मम्मी कुछ कहता है कि ये पानी लेके आओ ये करो तो आप कैसे जवाब देते हैं मैं ये नहीं करूंगी आप कर लो ऐसा कह देती हूँ नहीं अभी अभी क्या करेंगे आप अभी मैं मम्मी जो कह रही हैं हाँ मम्मी ऐसा ही कहूंगी बैक आंसर मैं नहीं करूंगी ऐसा वेरी गुड ओह आई वाज लुकिंग फॉर हा 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 मम्मी हा मम्मी हा मम्मी तो दादा ने मालूम है आज से क्या बोला है एक बहुत अच्छा सूत्र है दादा का नहीं मालूम है ओके हसमुख काका उसको बोला दादा ने क्या बोला है हा का बाद में हम नौ दिन का थोड़ा बातें करेंगे हसमुख काका आई डोंट नो दीपका यू नो द सूत्र बाय हार्ट हा से मोक्ष और ना से संसार अभी असमुखा का आप थोड़ी बातें करो हा और ना का और स्पेशली पेरेंट्स के साथ और बाद में हम नवरात्रि का करेगा गॉट डिस्कनेक्टेड जय सच्चिदानंद हाँ बोलो बोलो समझे ओके तो दादा भगवान का आप्त सूत्र है के हा से मोक्ष ना से बंधन ना से संसार है हमें अगर हम किसी भी चीज में हमको मोक्ष में जाने का है अगर मुक्त होने का है तो ऑलवेज से यस हाँ हर एक चीज में हम जितना जितना हाँ कहते रहेंगे उतना उतना हमारा मोक्ष का रास्ता क्लियर होता जाएगा
बराबर है, उसकी शुरुआत कहाँ से होनी चाहिए, उसकी शुरुआत पहले में पहले घर से होनी चाहिए, मम्मी पापा से होनी चाहिए। और जितना जितना आप हाँ बोलना चालू करेंगे उतना उतना आपके अंदर शक्ति भी उतनी उतनी बढ़ती जाएगी, समझ गए ना। तो अगर किसी भी चीज में मम्मी पापा कुछ बोलते हैं कि बेटा आपको ये करने का है, तो एक बार तो उनको हाँ बोल देने का है, बराबर है। आपके आपकी कैपेसिटी हो कि नहीं वो नहीं सोचने का है, बराबर है। वो कैपेसिटी वो लोग आपको देंगे, बराबर है। जो आपको काम सौंपते हैं वो भी लोग आपको शक्ति देंगे, बराबर है। हमको सोचने का नहीं कि मेरे से होगा कि नहीं, अगर एक बार आपने हाँ बोल दिया तो शक्ति आपके अंदर कुदरती आती ही जाएगी, बराबर है। तो अगर आपको मोक्ष में जाने का है, मुक्ति का स्वाद चखने का है, तो किसी भी चीज में ऑलवेज से यस, हाँ मैं करूंगी, हाँ मैं करूंगी। जितना जितना आप बोलते जाओगे करते जाओगे उतनी इतनी आपके अंदर शक्ति प्रकट होती जाएगी, बराबर। अगर आपको मुक्त होने का है तो ये दादा भगवान ने एकदम शॉर्ट की बताई हुई है कि किसी भी चीज में हम ऑलवेज बोलने का क्या है, यस हाँ बोलने का, हाँ बोलोगे तो आपको वो लोग भी धीरे धीरे करके मुक्त होते जाएंगे, समझ गए ना। तो मम्मी पापा कुछ काम बताते, मम्मी कुछ काम बताती है, पापा कुछ काम बताते, आप बहुत काम में हो लेकिन वो टाइम पे ना नहीं बोलने का, हाँ मैं कर लूंगी, बराबर है। वो कैसे करेंगे, किस तरीके से होगा, वही लोग आपको प्रेरणा देंगे, बराबर है। आपके पास बहुत सारा काम है, आपका होमवर्क है, ये वो है, बराबर है। और मम्मी ने कुछ काम बता दिया कि ये कर लो, तो टाइम में क्या करने का, हाँ मैं कर लेती हूँ, बराबर है। हाँ बोल देने का है, बराबर है। तो जब भी आप हाँ बोलोगे ना तो वो करने की ताकत आपके अंदर आ जाएगी। अगर आपके दीदी ने कुछ बोल दिया कि मेरा ये काम करने का है, मेरा ये काम करने का है, एक बार आप प्रयोग करके देखना, एक दिन के लिए आपको जो कोई कुछ भी बोलते है, बराबर है, उसका आपको रिप्लाई किसमें देने का है, हाँ में देने का है, बराबर। ऐसा एक दिन आप प्रयोग में रखने का है, सबको बोलने की जरूरत नहीं है लेकिन अंदर से प्रयोग में रहने का है कि आज का दिन है तो मैं जो भी कोई बोलेगा उसको मैं सभी चीज में हाँ बोलूंगी, बराबर। तो आप देखना कि वो दिन में आपके अंदर कितनी एनर्जी आती है, कितनी पॉजिटिव शक्ति आ जाती है, वो आप एक बार प्रयोग करके देखना। क्योंकि ज्ञानी पुरुष के वचन है, किसके वचन है, ज्ञानी पुरुष दादा भगवान के वचन है। तो वचन कैसे है कि अगर एक बार आपने वो वचन के अनुसार चलना चालू किया तो कुदरती रूप से आपके अंदर बहुत सारी शक्ति अंदर प्रकट होती जाएगी, बराबर है। हाँ हाँ बोलने का वेरी गुड। तो अभी प्रैक्टिस करने का ओके, और अभी तो अम्मा माँ है दादा भगवान, चार घंटे के लिए नक्की करने का, बराबर, फिर आठ घंटे के लिए, फिर सोलह घंटे के लिए, फिर चौबीस घंटे के लिए, फिर एक दिन के लिए, दो दिन के लिए, ऐसे करते करते धीरे धीरे उसको प्रयोग को बढ़ाने का। उससे फायदा क्या होता है वो जरा लिखने का ओके। ओके ओके दीपक आनंद जी, नवरात्रि का मीनिंग नौ दिन का दिखाओ, आज तो तीसरा दिन है, एंड ऑल ऑफ देम रिलेट टू गोल ऑफ लाइफ एनीवे। सो जय सच्चिदानंद, जय सच्चिदानंद, बोलो बच्चे लोग, जय सच्चिदानंद। ओके हम जानते हैं कि ये नौ रात्रि, ये नौ दिन का अनुष्ठान होता है और इसमें तीन तीन दिनों का वो उसका विभाजन किया है, पार्ट थ्री पार्ट में है। और ये सारे जो नव दुर्गा माता जी है, नव दुर्गा माता जी है, अम्बा माता जी है, वे उन्हीं के स्वरूप है अलग अलग, और अलग अलग शक्तियों की उपासना, ये नौ प्रकार की शक्तियों को इस तरह से बताया है। और हकीकत में तो ये नवरात्रि यानी नौ रात्रि है, और रात्रि में ये लोग सब गरबा गाते हैं। गरबा गाने का पीछे का महत्व क्या है, डिस्को नहीं करना है, माता जी का गरबा गाना है। हाँ। तो उससे उसे हमारे शरीर में सहजता आती है, नॉर्मलिटी आती है। और ये साल
26 सितंबर से 4 अक्टूबर तक है, 9 days. अभी वो 9 रात्रि बताया ना, वो 3 अलग अलग माता जी के जो गुण है उसकी उपासना है. पहला 3 दिन का जो है वो दुर्गा माता का है. तो बोले, वो बोले कि हमारे प्रकृति में से जो अशुद्धियां है, कमजोरियां है, गलतियां है, उसे निकालने के लिए ये 3 स्वरूप की आराधना करते हैं, शैलपुत्री, ब्रह्मचारिणी और चंद्रघंटा. आज वी आर नॉट गोइंग टू द अदर डिटेल्स, ज्यादा डिटेल में नहीं जाते हैं. ये पहला है. फिर दूसरे नेक्स्ट 3 दिन के लिए जो है वो आध्यात्मिक लक्ष्मी के लिए, लक्ष्मी जी की उपासना है. और बताया है कि जो आध्यात्मिक लक्ष्मी जिनको प्राप्त होती है, आध्यात्मिक धन जिनको प्राप्त होता है, उनको बाहर की समृद्धि अपने आप मिलती है, जिसके कारण ये और 3 स्वरूप की आराधना की जाती है, कुष्मांडा देवी, स्कंद माता जी और कात्यायनी, ताकि इनकी आराधना करने से ये सब शक्तियां है. क्योंकि हमारा शरीर जिसे प्रकृति कही है वो शक्ति स्वरूप है, और भीतर भगवान जो है, शुद्धात्मा भगवान, वे शिव जी है, वे ज्ञान स्वरूप है. जो भी क्रियाएं होती है वो हमारे शरीर से होती है, और हमारी शरीर से ये जो क्रियाएं होती है वो दिव्यता को पाए, इसीलिए इस तरह से अनुष्ठान आराधना इस तरह से दी गई है. वो साल में 4 आती है, लेकिन 2 मनाई जाती है. एक अभी शरद ऋतु में आती है, दूसरी चैत्र में आती है. आगे तीसरा, ये जो आखिर का 3 है वो माता जी की आराधना विजडम याने दिव्यता के लिए की जाती है. वो सरस्वती माता जी का अनुष्ठान है, जिससे हमारी वाणी है ना वो स्याद वाद होती है. जैसे वो हम 5वीं कलम बोलते हैं ना, कठोर भाषा दंतीली भाषा, ना बोली जाए ना बुलवाई जाए, ना बोलने के प्रति अनुमोदन दिया जाए, इसी परम शक्ति दो. कोई कठोर भाषा तंतयुक्त भाषा बोले तो मृदु रज्जु भाषा बोलने की परम शक्ति दे, ऐसे करके ये जो है हमारी 5वीं कलम वो उसमें आ जाती है. लेकिन ये 3 माता जी की उपासना है, काल रात्रि, फिर महागौरी और सिद्धि दात्री, यानी जो सिद्धत्व प्रदान करे, ऐसी हमारी प्रकृति प्योर हो जाती है कि जिसके अंदर शिव जी यानी ज्ञान पूर्णता से प्रकट हो. तो इस तरह से 9 रात्रि का परिणाम क्या होता है, तो दशहरा जो हम मनाते हैं, 10वां दिन विजयादशमी बोलते हैं ना, कि प्रकृति को हमने जीत ली. प्रकृति को जीतना यानी कि उसकी सभी कमजोरियों को हमने जीत ली. तो इस तरह से दुर्गा माता जो प्योरिटी का स्वरूप है, लक्ष्मी जी मोक्ष लक्ष्मी की प्राप्ति करवाते हैं, और आखिर में दिव्यता प्रकट होती है, यानी हमारी वाणी सरस्वती माता जी जैसी प्योर माली के बगैर की हो जाती है. जय सच्चिदानंद. ऐसे हमारे शरीर को प्योर करने के लिए ये पूरी विधियां हमारे बुजुर्गों ने बड़े अच्छे से रखी है, ताकि क्योंकि शरीर से ही काम होता है, और इस तरह से जैसे शरीर हमारा प्योर होता जाता है, संयमित होते जाता है, तो पहले वो हमें सुख देता है और हमसे दूसरों लोगों को भी सुख मिलता है. ये माता जी का स्वरूप है. गरबा गाने का फल क्या है, हम सहजता, और हमारे जो परमाणु है बहनों के लिए वो सुंदरता प्रदान करता है, यानी अहंकार मुक्त, और भाइयों के लिए सरलता, वो भी अहंकार मुक्त होते हैं. और ऐसा बताया कि हम लोगों को दुख देते रहते हैं तो वो बहुत बड़ी गलती है. तो हमें अच्छे से प्रतिक्रमण करना
सिखाया जाता है और ये सब गुण है ट्रस्टवर्थीनेस आदर जिम्मेदारी सरलता जिम्मेदारी और केयरिंग संभालना और अच्छा क्या बोले नागरिक बनना। तो ये भाव से हम अच्छे अगर बीज बोएंगे तो उसका परिणाम उसका फल हमें अच्छा ही आएगा। और हमारा जो गोल है कौन सा तीन गोल है करेक्ट वो तीनों में हमें एक्सीलेंस मिलता है सफलता मिलती है इसीलिए हम कभी भी हार्ड वर्क को स्टडी हार्ड का क्या बोलते कॉम्प्रोमाइज नहीं करेंगे नो लेजीनेस वर्क हार्ड दूसरों को मदद करेंगे बी पॉजिटिव और उसका फल क्या है हैप्पी हम ऑलवेज हैप्पी और चेयरफुल रहेंगे लोगों को भी खुशी देंगे जब नाम खुशी नहीं यू विल लिव इन सच अ वे कि सबको खुशी मिले खुशी सुना ऐसा है तो ये सब क्वालिटी माता जी की भक्ति करने से होती है। आखिर का ये है जो हम बनना चाहते हैं पार एक्सलेंट पर्सन लाइक दादा भगवान उत्कृष्ट व्यक्तित्व के मानवी दादा भगवान जैसे बनने की जो हमारी भावना है वो बड़ी सहजता से ये सब आराधना समझ से जीने से प्राप्त होगा। जय सच्चिदानंद जय सच्चिदानंद। तो मालूम पड़ गया है तीनों है अभी आपका आपका लक्ष्मी है अभी तो हेल्थ इज योर लक्ष्मी राइट नाउ वो आ गए अपना गोल में सरस्वती तो आपका स्टडी आ गया दुर्गा और सब नवकलम में आ गया ओके डर की क्यों बोलती है तो पद गाने का है ना उसका पद गाने का है बोलती है ना इसे नहीं पद गाने का है उसका उधर चीत उधर है और अभी दीपक दादा ने बोला ना जीत लेने का है नौ दिन के बाद आपको क्या जीत लेने का है अभी तो बात हुआ हमने गलतियों से जीत लेने का है हाँ हमारी मिस्टेक से जीत लेने का नहीं 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 वो अभी तो बोला हसमुख काका ने क्या बोला हाँ बोलने का क्या हाँ वो जीतने का है सारा दिन हाँ बोलने का जीतने का है ओके वही शक्ति मांगो दो नौ दिन तो बाद में देन यू विल बी ओके होम फ्री ऑल द टाइम ये जरा प्लीज वही कॉन्सेंट्रेट करो नौ दो ओके यही सच्चिदानंद अभी पद खुशी अभी नाउ यू कैन चीट बी ब्रिंग योर चीट वापिस ओके खुशी जय सच्चिदानंदरत मन्याय करी न्याय अन्य गोलीश नहीं थयो बनो ते न्याय उपसे दादा श्री भगवान करी एक जीव कोई अन्य जीव ने दखल जरा नहीं करी शके बिना हिसाबे कोई नड़े नहीं दादा श्री भगवान करी नालायक माना लायक मुझ एवो जे भाव भाव थशे तेज गड़ी तेल दादा श्री भगवान कहीं हिसाबती सौबेद बलूदे हिसाब पतता छुट्टी पड़े बिना हिसाबे थाय कशु नहीं दादा श्री भगवान कहीं जय सच्चिदानंद बहुत 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 बढ़िया पद आपने निकाला किधर से निकाला
मम्मी ने बताया, मम्मी ने बताया। ओ मम्मी तो पढ़ाई नहीं की है। माय गॉड, ये बात सुन के भी मुझे इतना धक्का लगता है ना दिल में कि बात मत पूछो। ओ माय गॉड, देखो मम्मी का कितना वैल्यू है ये पद का, मम्मी को। ओ माय गॉड, दीपकांजी हसमुखांजी, वेरी गुड वेरी गुड वेरी गुड। अच्छा तो उसको मालूम है क्या है, मीनिंग मालूम है? मम्मी ने नहीं बताया? नहीं। हम मम्मी को पूछेंगे अभी, तो मम्मी को पूछना पड़ेगा। हाँ मम्मी है उधर? नहीं, मम्मी गरबा में है। ओ सॉरी सॉरी, गरबा में गए, सॉरी। पापा है? पापा दुकान में। पापा दुकान में, तो अभी क्या करेगा? हसमुखा का कोई बताना पड़ेगा। बहुत ही बढ़िया आपने पद सिलेक्ट किया और बहुत ही बढ़िया तरीके से आपने ये पद गाया। पूरे पूरे सब ट्यून भी उनकी बहुत सही थी और आपका आवाज भी ये पद में बहुत ही अच्छा लगता है। बरोबर है, इसके लिए बहुत अच्छी तरह से आपने ये पद गाया। तो इसमें कविराज जी क्या बता रहे, कुदरत मा अन्याय कदी नहीं, न्याय अन्य खोड़ेस नहीं, थयु बन्यु ते न्याय युक्त छे दादा श्री भगवान कहे। तो कुदरत के अंदर जो भी कुछ हो रहा है वो ही न्याय स्वरूप है। हमको ये आंख से दिखती, चमड़े की आंख से दिखती है ये सही हुआ ये गलत हुआ, ये ऐसा अन्याय हो रहा है, इसके साथ ये अन्याय हो रहा है। तो भगवान क्या बोलते हैं, तू ये कुदरत के अंदर तू क्या है? न्याय खोजने के लिए जाने का नहीं, जो हो रहा है वो ही न्याय रूप है। यही समझन अगर हमारे अंदर प्राप्त हो गई तो हमारे मुख के द्वार खुले होते जाएंगे। मतलब अगर आपका व्यवहार में सुखी होने का है तो हुआ सो न्याय बन्यू तेज न्याय चे, ये वाक्य नो आराधन करू कब से, तो दादा भगवान कहता था। समझ गए, कुदरत के अंदर जो भी कुछ हो रहा है, अगर कोई अमीर है और उन्होंने किसी गरीब को कुछ अन्याय, हमको ये आंख से दिख रहा है लेकिन वो भगवान की भाषा में वो ही न्याय है। बरोबर है, अगर हमको मुक्त होने का है तो हुआ सो न्याय, ये एक सूत्र व्यवहार में सुखी होने का सबसे बड़ी मास्टर की दादा भगवान ने बताई है। बरोबर है, समझ में आ गए ना आपको, जो कुछ भी जो भी हो रहा है हमारे साथ, बरोबर है, वो न्याय ही है। वो बाहर का न्याय खोजने के लिए जाने का नहीं, अगर वो अगर हम खोजने के लिए गए तो संसार का परिभ्रमण बढ़ता ही जाएगा। अगर आपको मुक्त होने का है संसार से तो जो भी होता है वो न्याय स्वरूप है, वो ही हमको अंदर समझने का है। वो अगर हम समझ गए तो धीरे धीरे करके हम मुक्त होते जाएंगे। बरोबर है? मालूम पड़ गया? जो भी कुछ होता है, अगर हमको किसी ने कुछ बोल दिया तो वो ही न्याय स्वरूप है। हमारी ये आंख से दिखता है कि मैं सच्ची हूँ, मैंने ये किया मैंने ये किया, फिर भी ये मुझको ऐसा क्यों बोलते हैं। अगर ये सोचने के लिए गए तो दादा भगवान क्या बोलता है, तो संसार का परिभ्रमण बढ़ता जाएगा। अगर हमने स्वीकार कर लिया कि यही न्याय स्वरूप है, मेरा हिसाब है, इसके लिए उन्होंने मेरे को कुछ बोला है, बरोबर है, अगर ये समझन हमारे अंदर जितनी जितनी पक्की होती जाएगी उतना उतना हम मोक्ष के यानी के मुक्ति के नजदीक आते जाएंगे। बरोबर, जो भी कुछ होता है हमको प्रयोग एक दिन रखने का है। ये जो भी दादा भगवान का ये पूरा ज्ञान है वो हमको किसी भी तरह से हमको थोड़ा थोड़ा प्रयोग में रखने का है। कि आज हमको कुछ होता है तो हम कहाँ कहाँ न्याय ढूंढने जाते हैं, ये सही है ये गलत है, उसको ऐसा करना चाहिए इसको ऐसा नहीं करना चाहिए, ये क्या है, ये न्याय। हमेशा हमारी जो बुद्धि होती है ना, ये बुद्धि वो हमेशा न्याय खोजती रहती है, ये सही हुआ नहीं, उसको ऐसा नहीं बोलना चाहिए था, उसको ऐसा गुस्सा नहीं करने का था। वो बुद्धि हमको हमेशा न्याय खोजती रहती है। बरोबर है, अगर हमको मुक्त होने का है तो बुद्धि का नहीं सुनने का, किसका सुनने का, वो प्रज्ञा का सुनने का। तो प्रज्ञा क्या कहती है कि जो भी कुछ होता है वो न्याय ही है। बरोबर है, अगर ये वाक्य का आराधन जितना जितना हमारे अंदर होता जाएगा उतनी उतनी दादा की कृपा हमारे ऊपर बढ़ती जाएगी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके ओके बच्चों लोग, और अभी दीपकानंद जी बच्चों का क्या अनाउंसमेंट करने का है? हाँ जय सच्चिदानंद, अभी नवरात्रि के दिन चल रहे हैं तो आगे के 6 दिन, अभी ये तीसरा दिन है,
आपको हॉलिडे है और आप ये डेली प्रेयर वगैरह जो है वो आप करते रहेंगे और एंजॉय माता जी गरबा, तो क्या है आपको भी प्रेशर नहीं है, टेंशन नहीं है, और फिर हम अच्छे से सत्संग बड़े लोगों के साथ करेंगे और आपको हॉलिडे है। जय सच्चिदानंद। सो हम मिलेंगे, गरबा का हॉलिडे दीपिका जी, we will meet on 5th October, Dasera ke din. Jai okay. Sachidanand. Happy Navratri. Happy Navratri. Jai Sachidanand. Yes, Deepak Dada. Yes. So, Lakshmi rakhe hua so nyai, jo ho raha hai, usko hum swikar rakhenge, ane ena upar aaje apde મોટા લોકોનો અનુભવ લઈશું, જીવનમાં ઘણું બધું એમણે જોયેલું છે, એમના ઉપર વીતેલું છે, તો બધાને આમંત્રણ છે તમે લોકો આવીને તમારો અનુભવ જણાવો. જય સચ્ચિદાનંદ. વૈશાલી બેન બોલો. મોટા બેન આવી ગયા છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાખલો આપું કે અમારું એક બિઝનેસ માટે એક ઘર બંધાય છે, ટેક્સાસમાં છે, એટલે અહીંયાથી દૂર છે, ને એક કોન્ટ્રાક્ટર છે, તે દર અઠવાડિયે નવા નવા બિલ મોકલ્યા કરે કે આજે આ વીકનો આટલો ખર્ચો હતો, આ વીકનો આટલો ખર્ચો હતો. મનમાં એવું થાય, બુદ્ધિ બતાવે કે આ સાલો છે ને મને બનાવે છે, કારણ કે અમે ત્યાં છે નહીં, એટલે હી ઇઝ ટેકિંગ એડવાન્ટેજ ઓફ અસ. એટલે તો એને પ્રતિક્રમણ ચાલુ રાખું, પણ અંદર મનમાં ગળમથલ થાય કે આ શું થઈ રહ્યું છે. પણ હવે ખબર પડી ગઈ કે મારો જ હિસાબ છે આ ન્યાય. આઈ મીન ધેર ઇઝ નો ગોઈંગ અરાઉન્ડ ઇટ, ઇટ્સ જસ્ટ ઇટ્સ હેપનિંગ એન્ડ ઇટ્સ હેપનિંગ રાઈટ. એ ન્યાયથી જ થઈ રહ્યું છે, પણ હમણાં જો સમજણ પડતું નથી, એટલે મને સ્વીકારી લેવાની અત્યારે શક્તિ મળી કે બહુ એમાં મારે બુદ્ધિનું વલણ ચલાવવાનું નથી. જે ગભરામણ થાય ને કે આ કેવી રીતે પૈસા આપીશું કે કેવી રીતે લાવીશું, એ બધું એની મેળે શાંત થઈ જવાનું છે. એટલે એ મારો અનુભવ છે કે બધું ન્યાય પ્રમાણે થાય છે, એટલે યસ સ્વીકારી લેવાનું છે. બોલો, તમે તો બિઝનેસમેન છો, તમને છેતરપિંડી ના આવા વિચાર આવતા હશે ને, બોલો. હા, એટલે કે આપણને કેમ આવો કોન્ટ્રાક્ટર ભેગો થયો. અત્યારે જો બુદ્ધિથી આપણે વિચારવા જઈશું તો બુદ્ધિ હંમેશા કેવું છે કે સંસારનું ગામે છે, એટલે હંમેશા એ સંસારની તરફ જ આપણને લઈ જશે. દાદા ભગવાન કહેતા હતા કે જો તારે મુક્ત થવું હોય તો તું કે તારી પ્રજ્ઞાનું, એટલે કે પ્રજ્ઞા પક્ષી થજે તું, બરોબર. તો કે બુદ્ધિ કેવું આપણને બતાવશે કે આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ, આને આમ કરવું જોઈએ. બુદ્ધિ હંમેશા સંસારની અંદર બળતરાનું જ કામ કરતી હોય છે, ક્યારે આપણને ઠંડક આપે નહીં. અને દાદા ભગવાનનો આ એક જ વાક્ય એવું છે કે જે કંઈ પણ બની રહ્યું છે એ ન્યાય સ્વરૂપ છે, બરોબર. કારણ કે આજે આપણે પકડાયા એના હાથે, બરોબર. આ કોન્ટ્રાક્ટરના હાથે આજે આપણે પકડાયા છે. શું થયું? આજે આપણે પકડાયા છે. ક્યારેક કંઈ આપણે એવું કર્યું હશે કે જેના આધારે આજે આવો કોન્ટ્રાક્ટર આપણને ભેગો થયો, બરોબર છે. તો કેમ ભેગો થયો? કારણ કે કઈક આપણો હિસાબ હશે. તો હિસાબ શું કરવું જોઈએ? તો કે હિસાબોનો સંભાવથી નિકાલ કરવો જોઈએ. વ્યવહારમાં તો જેને કહેવાનું હોય, જેને બોલવાનું હોય, જે રીતે બોલવાનું હોય, જે ટોનમાં બોલવાનું હોય, એ બધો જ વ્યવહાર એને જો પરફેક્ટ કરવાનો છે. એવું નથી કે એને નથી કહેવાનું. એ કામ મોડું કરે એટલે આપણે બન્યું તે ન્યાયની સમજણ આપણી આંતરિક સમજણ છે. અને વ્યવહારની અંદર તો એને જે પ્રમાણે બોલવું હોય, જે ટોનમાં બોલવું હોય, એ દરેક ટોનમાં એને આપણે વ્યવહાર નાટકીય રીતે એની જોડે કરવો જ પડશે, સમજાય ને. નેતા શું થશે કે એનું પણ અહીં થશે, સમજાય ને. એટલે કે વ્યવહારની અંદર જે પણ અંદરથી આપણને સ્થિરતા રહેશે, અંદરથી સ્થિરતા રહેશે, એના આધારે શું થશે? તો કે આ પહેલામાં પહેલું તો આપણે સ્થિરતા રહેશે, અને આપણે સ્થિરતા રહેશે એની સાથે આપણે બહુ સારી રીતે એની સારી ભાષામાં એને કહીશું, અને એને પણ પોતાને સમજણ પડતી જશે, બરોબર. એટલે બન્યું તે ન્યાયનો મતલબ એવો નથી કે કોઈ આપણને કોઈ પણ કરી જતું હોય તો સામે કશું બોલવાનું નથી, બોલવાનું છે. કારણ કે લોકોમાં જે વ્યવહાર ચાલે છે એ વ્યવહારની ભાષા પણ આપણે એની જોડે બધી વાપરવી પડે. અમારે બિઝનેસની અંદર હોય, બધા માણસો હોય, કોઈ કામ ના કરતા હોય, કોઈ વારે ઘડે કયું ના કરતું હોય, એવું બધું ઘણું રોજ બરોજ બનતું હોય છે. તો હવે બન્યું તે ન્યાય આપણે સ્વીકારી લઈએ અને એને કશું ના કહીએ,
तो एनो पण अहित थाय अने मारु पण अहित थाय पण ए समझण पोतानी अंदर गोठवी अने ए माणस ने एने सारी भाषा में एने समझाय ए भाषा में आपणे कहीए तो एने पण धीरे 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 कन्विन्स थई जाय छे के ना मारे आ काम करवुं जोईए मारे आम करवुं जोईए हुं आटला पैसा लउं छुं हुं आटलुं लउं छुं बराबर अमारे फेक्टरी अंदर आवुं कंई पण थाय तो एने मारे पहेला तो मने पण पूछवाय जतो ने जेम तेम बधा माणसो ने बोली राखतो तो वर्तन एम कारण के आपणे एम्प्लॉइज तरीके एने जोतो तो આપણી અંદરમાં છે આપણી અંદર કામ કરે છે એને તો આ કરવું જ જોઈએ હું આટલા પગાર આપું છું હું આમ આપું છું હું આમ આપું છું એના આધારે વર્તન પણ એવું થઈ જતું હતું પણ ધીરે 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 આ જ્ઞાનની સમજણ ગોઠવતા ગયા એમ એમ પછી એ ભાષા પણ આપણી બદલાતી ગઈ અને એ કરતા સ્વરૂપે ના દેખાતા પણ આપણો જ હિસાબ છે નહીં એ હિસાબમાંથી આપણે કઈ રીતે નીકળવું જ્ઞાને કરીને એ બધી સમજણ ધીરે ધીરે ખીલતી ગઈ જય સચિદાનંદ એનું બધું તમારે કોન્ટ્રાક્ટમાં લખવું જોઈએ કે તમે રિમોટ હો તો કે યુનો તું કામ કરે છે આના ઇન્વોઇસ આપે એની સાથે ફોટા મોકલાવી શકે કે ના હા એ ફોટા મોકલાવે છે પણ એમાં એવું છે કે અત્યારે પ્રોજેક્ટ ઓલમોસ્ટ પતી જવા આવે છે એટલે એની સાથે હવે માથાજી કરવા જઈએ એને અડધેથી છોડીને નાસી જાય તો પછી પાછું નવેસરથી ચાલુ કરવાનું એટલે હવે એવું છે કે એને ઉપરથી તો સારી સારી વાત કરીને પટાવીએ છીએ પણ મારે અંદરથી પણ એને છૂટો કરી દેવો છે કે એનો વાંસ જોવો નથી એણે કર્યું એ બરાબર જ છે હવે જે થશે તે હવે પતાવીને એ છૂટો ને હું છૂટી એટલે આપણું પતી જાય આગળ ચાલે પતાવી દેવું તો એવી રીતના ના પતાવાય ને કે આપણે સાદ વાત મનન કરીને જે કરવાનું હોય એવી રીતના પતાવવાનું હોય હા તો કે એ વ્યવહારમાં એક જ્ઞાને કરીને અને એક બહારની સમજણથી બી આપણે આખું એની જોડે ડીલિંગ રાખવું પડે કે વ્યવહારમાં જે રીતે હોય તો કે તું મને હિસાબ આપ તું મને આમ આપ અથવા આપણને જો સમજણ ના આવતી હોય તો કોઈ જાણકાર માણસ હોય એની પણ આપણે હેલ્પ લઈ શકીએ ભાઈ આવા સંજોગ હતો તો મારે શું કરવું કારણ કે મારે પણ અમુક વ્યવહારમાં અમુક કચાસો હોય તો મને પોતાને ખ્યાલ ના આવે કે આની કઈ રીતે ડીલિંગ કરવું તો હું એ લાઈનના કોઈ જાણકાર હોય એ લોકોની પણ સલાહ લેતો હતો કે ભાઈ મારે આવો પ્રઝલ થયું છે તો હું શું કરું તો એ લોકો આપણને ચાર ગાઈડલાઈન આપે કે ભાઈ તું આની જોડે આ રીતનો વ્યવહાર કર અથવા તું આને આ રીતના સમજે અથવા આટલી આટલી વસ્તુ એની જોડે માંગ બરોબર છે એટલે અમારે પણ અમને બધું ફેક્ટરી નવી બનાવી તો એમાં પણ આ જ વસ્તુ થયેલી કે પહેલા જે ભાવ નક્કી કરેલો બરોબર અને એ પછી ભાવ નક્કી કર્યા પછી અમુક અમુક વસ્તુ થોડી થોડી કરાઈએ ને તો જયારે નક્કી કરેલું ત્યારે 5,000 રૂપિયાનો ભાવ હતો એ વસ્તુ પતી ગઈ પછી આપણે એમ કે આ થોડું કરી નાખ તો એક્સ્ટ્રા જે કામ કરે ને એના 3 ગણા પૈસા કે 15,000 રૂપિયા કે હવે આપણે પરિસ્થિતિ એવી હોય કે હવે એના સિવાય બીજો બહારનો બોલાવીએ તો એનાથી પણ વધારે થાય એવું હોય છે એટલે જેમ આપણે થોડું એમ કહીએ ને 20માં આવી ગયા હોય એની વચ્ચે એટલે કામ એની જોડે કરાવવું પડે અને મોં માંગ્યા પૈસા પણ એને આપવું પડતું હોય છે પણ પછી અંદર અમને બીજા અમે જે બીજા જે કોન્ટ્રાક્ટર હોય એ લોકોને બધું પૂછ્યું કે ભાઈ આના કેમ આટલા બધા આ લોકો ભાવ લેતા હોય છે તો કે તમે જયારે નક્કી કર્યું હોય કામ તારે ક્વોન્ટિટીનું કામ નક્કી કર્યું હોય એટલે એને એ પ્રમાણે ભાવ આપ્યો હોય છે પણ જયારે એ પછી જે કામ થતું હોય છે એને છૂટક કરવું પડતું હોય છે એટલે છૂટકના ભાવ પણ અલગ અલગ હોય છે એટલે એના બધા ઘણા બધા કારણો હોય છે એની અમુક વસ્તુ એની જોડે એક્સપ્લેન માંગીએ કોઈ બીજા જોડે માંગીએ તો પણ આપણને સમજાય કે ના એની આટલી વસ્તુ તો જેન્યુન છે અને આટલી વસ્તુમાં એ કદાચ એ વધારે લઈ ગયો હશે તો એ વસ્તુ આપણને એ રીતનું સોલ્યુશન લાવીએ છીએ કે ભાઈ બીજા કેવી કોઈ એવા હોય અંદર જાણકાર આ લઈને કોન્ટ્રાક્ટર લઈને તો એને પણ આપણે પૂછીએ છીએ ભાઈ આ ભાવ એને આપ્યો છે અને આનું આમ છે તો કઈ રીતનું હોય છે તો એ લોકો પણ આપણને સારી ગાઈડલાઈન આપતા હોય છે મારે જે થયેલું ત્યારે એમાં મેં બીજા જે અમારી લાઈનના કોન્ટ્રાક્ટર એ લોકોને પૂછેલું એ લોકોએ મને પછી એટલે આમ કરતા કરતા બધું સમાધાન પામ્યું કે ના અમુક જગ્યાએ તો એ પણ જેન્યુઇન હોય છે આપણને એવું લાગતું હોય છે કે વધારે લીધા પણ અત્યારે આપણને માર્કેટમાં શું ચાલે છે બીજું શું ચાલે છે અમુક વસ્તુનું ખ્યાલ હોય નહીં એના દ્વારા આપણને વધારે લાગતા હોય છે એટલે અમુક વાત એ પણ સાચો હોય છે અમુક વાત આપણી પણ વાત સાચી હોય છે પરંતુ આને આખા જે વ્યવહાર છે અને આપણે બધી જ રીતે સમજી આંતરિક અને બાહ્ય એમ કરીને આપણે સમજીશું તો એનો ઉકેલ આવશે તો એનું સમાધાન ને પામશે ના હવે મારી જોડે આને કીધું એટલે બસ હવે એની મારે કામ નથી કરાવવું આમ નથી કરાવવું એમ કરીશું તો એ વસ્તુ ઊભી ને ઊભી જ રહેશે સમજાય ને એટલે પછી અમારે કોન્ટ્રાક્ટર જોડે
આખો બધો એને ડિટેલ્સ મેં જોડે હિસાબ માંગ્યો આ માંગ્યો તે માંગ્યો આના ભાવ આપ આના ભાવ આપ એમ કરી કરીને આપણે જે પ્રશ્નો હતા એ બધાનું એની જોડેથી સોલ્યુશન લીધું તારે અમુક લાગ્યું કે ના 10-20% એને વધા લીધા છે એ સિવાય 80% તો બરોબર જ છે એમ કરીને પછી આખો એનો નિકાલ થયો વસ્તુનો એટલે આપણા કેસમાં પણ એ રીતનું તમે બીજા કોઈને પૂછી શકો અથવા બીજા કોઈની સલાહ લઈને પણ આપણે કરી શકીએ ભાઈ ત્યાં શું ભાવ ચાલે છે આના વધારાને એક્સ્ટ્રાના કેટલા થાય આના શું થાય આના શું થાય એને તમે ચાર ક્વેશ્ચન એને પૂછો અથવા એની લાઈનના બીજા કોઈને પૂછો ને તો પણ આપણને એનો પરફેક્ટ જવાબ મળશે એવું સમજાય છે દીપકાનંદજી બીજું કોઈ હોય તો કહેજો જય સચ્ચિદાનંદ તમને એવું લાગે તો એનાલાઇઝ કરવાનું કે આનું કેટલું થાય તમને કેવું લાગે છે આટલું થાય એમ કરીને લાગે છે અને એનું પર્સન્ટેજ જોવાનું કે વોટ ઇઝ ધ ડિફરન્સ અને પછી તમને ખબર પડે કે તમારાથી ત્યાં જઈને કશું થાય એવું નથી તો એનું થોડું ટ્રેડ ઓફ કરીને સમજીને આ ડિસ્ટન્સથી તમે આ બધું કરો છો ફ્રોમ ડિસ્ટન્સ બધું તો પછી એને લેટ ગો કરવાનું એટલે થોડું તમારી વાત સાચી છે પણ રાજી ખુશી થી એને પતાવી દેવામાં દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ ડુ અમારે અહીંયા કન્સ્ટ્રક્શન આનંદમાં પૂરું જ નતા અમુક બિચારા ઘર વેચી નહી આવીને રાહ જોવે છે ફિનિશ કરવા માટે ધેટ્સ ધ કેસ હિયર યા યા ચલો ગુડ લક નાનાબેન હા જય સચ્ચિદાનંદ મારી આ જગ્યાએ આ બન્યું તે ન્યાય વપરાય કે નહીં એ સમજવું છે કારણ કે એટલે મારી કન્સર્ન એવી છે કે આપણું પોતાની ભૂલનું પ્રોટેક્શન ના થઈ જાય કે મિસયુઝ ના થઈ જાય બન્યું તે ન્યાયનો તો મને હું ડિટેલમાં કહું તમને શું બન્યું ને આ વસ્તુ કાયમ મને ઊભી થાય ને અંદર ખૂંચ્યા કરે છે સમાધાન નથી થયું હજુ કે મને એવું કે એટલે અહીંયા અમેરિકામાં છે ને છોકરાઓ માટે ટીમ સ્પોર્ટનું મહત્વ ખરું કે કોલેજ સારી કોલેજમાં જવા માટે દે શુડ ડુ ટીમ સ્પોર્ટ એમ એ જોવે બધું એપ્લિકેશન કરે ને ત્યારે તો ઘણી બધી મારા કેવલને ઘણી બધી સ્પોર્ટ્સ ટ્રાય કરાઈ પણ એને બહુ ઇન્ટરેસ્ટ પડે નહીં પણ એને બેઝબોલમાં ઇન્ટરેસ્ટ પડ્યો હતો તો એક વર્ષ એને કર્યું એ પછી બીજા વર્ષે મેં એને પૂછ્યું કે હવે હું તને ફરી રજીસ્ટર કરું તો એ મને કે નામર નથી કરવું તો મેં થોડું કહ્યું કે આમ તેમ તો કે નામર નથી કરવું તો મેં મૂકી દીધું ઊંચું અને પછી એને રજીસ્ટર ના કર્યું પછી એના ફ્રેન્ડ 2-3 મહિના થયા પછી એના બધા ફ્રેન્ડ્સ બધા કરતા હતા અને એ મળે ને વાત કરે તો મને ઘરે આવીને એને એવું કહ્યું કે મમ્મી વાય ડિન તે મને કેમ ના રજીસ્ટર કર્યું એમ બેઝબોલ મારે કરવું હતું મેં એને એવું પણ તેને આ પાડી તો કે મને નથી આ તે મને પૂછ્યું હતું મેં કીધું હા તને પૂછ્યું હતું તો કે ના મેં ના નથી પાડી એટલે પણ મને એ વાત અંદર બહુ ખૂંચ્યા કરે કે એક સ્પોર્ટ એવી મળી હતી કે જેમાં એને થોડોક ઇન્ટરેસ્ટ હતો તો મારે એને પુશ કરવાનો હતો એને 2 વાર ના પાડીને મારે બંધ નતું કરી દેવાનું અને મને ઓલસો અંદર એવું એટલા માટે વધારે ખૂંચે કે મને અંદર એવું ખરું કે ના આનું ઇમ્પોર્ટન્સ છે જ ને આ નહીં કરે એક વસ્તુ એક સ્પોર્ટ મળેલી જેવો એ નહીં કરે તો પછી આના ઉપર ચોકડી જ મુકાઈ જશે કારણ કે એને બહુ ઇન્ટરેસ્ટ લાગતો નથી એટલે જ્યારે પણ આ ઉભું થાય ને તો મને અંદર ખૂંચ્યા કરે કે આઈ મિસ ધી ઓપોર્ચ્યુનિટી તો અહીંયા કેવી રીતના સમાધાન જોડી શકાય એવું હોય તો જોઈન કરાવી દેવાનું પેલા માણસ જોડે કહેવાનું કે એને હેલ્થ પ્રોબ્લેમ હતો આમ હતું એટલે અમે ના કર્યું તેમ તેમ કરીને એક્સક્યુઝ નાખીને એને પાછો જોડાઈ દેવાનું સ્પ્રિંગ સિઝનમાં હોય છે એટલે હવે લાસ્ટ યર નું એમ જ કર્યું આ યરમાં ફરી એનરોલ કરાય પણ મને એવું થાય કે હવે આ મોટા થયા ને એમ યુ તમારી યુ હેવ ટુ હેવ ધ સ્કિલ્સ ટુ એક્ચ્યુઅલી
be and enjoy the game in the sport. And I feel like because he missed 1 year, he's going to be behind all of that. એ બધું કઈ વિચારવાની જરૂર જ નથી. મેઇન વસ્તુ તો શું છે, હવે એને એને એ ક્રેડિટ યુઝ કરવી છે તમારે, તો પછી જો બધી જ ગેમ કઈ ગમે એટલે રમવાની નથી હોતી, પણ હવે થોડી રમે છે તો એની ક્રેડિટ એને મળી શકે એમ છે, વિચ કુડ બી હેલ્પફુલ ફોર હિઝ એજ્યુકેશન. તો એને લક્ષ્યમાં રાખીને પણ એને રમવાનું. ઓકે, બધી જ વસ્તુ ગમે એવી નથી હોતી, પણ એને એક વખત ગમતી હતી ને. આ તો બધું, આ બધું કેવું છે આવા છોકરાઓનું, તમે જો રિયલી જોશો ને તો એની પોતાનું ઇનર પેશન નથી હોતું. મારા બે ફ્રેન્ડ જાય છે ને એટલે મારે જવું છે. મારા ત્રણ ફ્રેન્ડ જાય છે ને એટલે મારે જવું છે. હવે તે વખતે એના કોઈ ફ્રેન્ડ ના પાડી હશે કે પછી એ લોકો જોઈન થયા હશે, કઈ પણ થયું હશે, પણ એ તો કન્વિનિયન્ટલી કહી શકે છે હું પૂછ્યું નતું, હવે તમારે શું કરવાનું. તમે પછી એને કહો તો પછી મેન્ટર બધી ક્રોસ થાય ને. Yeah, I don't argue with him, but mane andar bahut kuchya kare ke I missed the opportunity. Nahi, e bodu jawano ne, e bodu bijo thai gyu ne, ena mate ave what best you can do is don't repeat that mistake. Okay. Ane tamne khabar che ke aa game ne gami che ane enu aa useful helpful thai sake evu che, to pachi ene e rite use karvano. તો ઓકે, મને થોડું વધારે તો એને પુશ કરાય, કારણ કે મને ખબર છે, મેં એને જોયો છે બેસબોલ રમતા. એને છે ને ગેમ રમવામાં એટલો ઇન્ટરેસ્ટ નથી. એટલું ખરું કે મારે ટીમ એફર્ટમાં મારે પાર્ટ ઓફ ધ ટીમ થવું જોઈએ અને ટ્રાય કરવો જોઈએ, પણ બાકી પેલું ડગઆઉટમાં એ લોકો ઇનિંગ્સની વચ્ચે જે ત્યાં વેઇટિંગ ટાઈમ બહુ હોય, આ ક્રિકેટ જેવું લાઈક વેઇટિંગ ટાઈમ ખાસો હોય બેસબોલમાં, એટલે એના ફ્રેન્ડ્સ જોડે એને હેંગ આઉટ થવાનું ગમે. એ એ સોશિયલ સ્પોર્ટ થાય એ રીતના, એટલે એ વાત એને ગમે છે. તો મને એવું થાય કે મને પુશ કરું કે ના તું એક્સ્ટ્રા ક્લાસીસ લે, તારી સ્કિલ્સ ડેવલપ કરવા ટ્રાય કર, પણ એ બધામાં એને ઇન્ટરેસ્ટ નથી. આમાં ગેમ કઈ છે ને તે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આજે એની જે ટીમ વર્ક સ્પિરિટ અને સ્કિલ ડેવલપ થાય છે ને તે જોવાની છે. ઓકે, ખબર પડી. એટલે અમુક વસ્તુ કહે ને કે આ એક બેનિફિટ જોતા બીજું બધું બહુ ડિસ્કાર્ડ કરવાનું, એને લક્ષ્યમાં રાખવાનું નથી, અને એને એજ્યુકેટ એ રીતે કરવાનું કે ઇટ ડઝન્ટ મેટર વિચ ગેમ યુ પ્લે, વિચ ગેમ યુ લાઈક, બટ વોટ યુ ડેવલપ ઇઝ યોર ટીમ સ્કિલ, હાઉ યુ ટેક પીપલ ટુગેધર એન્ડ ફેસ અ પ્રોબ્લેમ, કેન ફેસ અ સિચ્યુએશન. એ લીડરશીપ સ્કિલ પણ એની આખી ડેવલપ થાય, ટીમ વર્ક ડેવલપ થાય છે. એ કોઈ પણ ગેમ હોય એના કે ને કે પેલા શું કે પેરામીટર્સ બદલાય, બટ પ્રિન્સિપલ રિમેન ધ સેમ, ટીમ વર્ક. ઓકે, બટ માય ક્વેશ્ચન ઇઝ દીપકાનંદજી કે હી વિલ ટ્રાય ગુડ ઇનફ ટુ બી લાઈક, હી ડઝન્ટ વોન્ટ ટુ બ્રિંગ હિઝ ટીમ ડાઉન બીકોઝ ઓફ હિમ, સો હી વિલ ટ્રાય હાર્ડ ઇન ધેટ વે, રાઈટ? સો હી ડઝ ધેટ. બટ માય ક્વેશ્ચન ઇઝ શુડ આઈ, બટ હી ડઝન્ટ વોન્ટ ટુ ટેક એક્સ્ટ્રા ક્લાસીસ ટુ ડેવલપ હિઝ સ્કિલ્સ in baseball, like, and I feel like if you really want to play baseball, then you should devote more time because you don't have natural skills. He's not naturally very athletic like that. So should I push him? Because Nikhil doesn't think that. Look at the purpose. The purpose is ke no teamwork develop thai everything. Yes. Teamwork skill. Taking things together with others and accomplish a task, basically. In principle, this is the thing. બરાબર, that's true. So હવે એમાં જો એને પેશન આવે, લાઇકિંગ આવે, ખબર પડી, તો પછી એને એક્સ્ટ્રા ક્લાસીસ કરાવવાના. ઓકે, કારણ કે આ તો એને ખાલી એક પેપર વર્ક જોઈએ છે કે એની સ્કિલ ડેવલપ થાય છે કરીને, એઝ અ સપોર્ટ સર્ટિફિકેટ ટુ સપોર્ટ દેટ હી હેઝ લર્ન ટીમ વર્ક skills by playing this or by and so okay, enlisting in yeah. this program, khabar padi, pachi ene jo vathare andar jo interest padto hoy to e karvan, pachi kan ke pachi ema eni game skill vadche, right, khabar padi, e game ma eni skill vadche, par aa to ene certificate mali jase le bahut thai gayu. Okay, to look that from that angle, pachi ene push karela no matlab nathi ne.
ખબર પડી તમારે જેમ સમજો બેઝબોલ ની વાત કરીને બેઝબોલ એવું છે કે આઈ ડોન્ટ નો મે બી ત્યાં પ્રાઇવેટલી તમારે ત્યાં રમવાનું હોય છે ને પેલું ત્યાં મશીન માંથી બોલ ફેંકીને તમે મારો ખબર બધો ખાતર પાછળ દિવેલ ના જેવી વાત છે તમારે એને રમાડવો છે ને તો અરે હું તમને તું કારણ કે આઈ હેવ પાસ થ્રુ ધેટ પપ્પા મમ્મી અમને કે ચાલો આપણે જુ બીચ જઈએ તો ઓકે કે હું એકલો નહીં આવું મારા ચાર ફ્રેન્ડ સાથે આવશે તો પપ્પા કે સારું લઈ લો એ લોકોને બધા બધા ફ્રેન્ડ જતા હતા વી વર સ્ટેઇંગ ઇન બોમ્બે વી વર જસ્ટ લાઈક હાફ એન અવર અવે ફ્રોમ ધ બીચ ઓકે એટલે જયારે બીચ પર લઈ જાય ને એટલે તો હું નહીં આવતો મારા ફ્રેન્ડ અહીંયા હોય તો હું ફ્રેન્ડ જોડે રમું હવે જો ત્યાં જવું છે તો મારા ફ્રેન્ડ આવે તો હું આવું લઈ જતા હતા એટલે લઈ જતા હતા એટલે મને યાદ છે ધેટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર ધેમ એન્ડ યુ ટુ ઓકે સો આઈ શુડ ટ્રાય આઈ શુડન્ટ ગિવ અપ એન્ડ સે લેટ હિમ બટ બીજી એક વસ્તુ મને એક સમજાય છે કે આ બધા જે હમણાં રમવાના ને ધેટ્સ ઇટ ઇન ધેર લાઈફ તમે રમવા જાઓ છો નો વૈશાલી ને રમવા જાઓ છો ધેટ્સ વોટ આજે હમણાં રમ્યા ને યંગ એજમાં ને આ જે સ્પિરિટ હોય એ લોકો ગ્રુપ હોય ને બધું એ પોસિબલ છે પછી આગળ કશું નહીં નિખિલભાઈ જાય છે કશે રમવા ના ના તમારું નામ હું ભૂલી ગયો એમનું નામ વૈશાલી હું જાઉં છું રમવા તમારે યુ આર એક્સેપ્શન એવરીવેર આકાશ રમે છે ગોલ્ફ રમે છે પણ બેસબોલ કોઈ નથી રમતો નહીં એટલે નથિંગ ટુ ડુ વિથ એની પર્ટિક્યુલર ગેમ પણ એવી રીતે કહેવાનું છે કે એ જે છે ને તે નથી હોતું એટલે તમારે આ સમજી લેવાનું કે હમણાં જ રમવાનું છે એનું સર્ટિફિકેટ થી એને જે બેનિફિટ મળવાનું છે તે મળી જાય એટલે પછી વાત હા ના બરાબર છે એ તો વાત તમારી બરાબર બન્યું કન્ફ્યુઝન હું તમને કહી દઉં કે એવું છે કે ઇટ હેલ્પ્સ યુ ઇન કોલેજ એન્ટ્રન્સ ઇફ યુ પ્લે થ્રુઆઉટ હાઈ સ્કૂલ in the high school team. In order to make it to the high school teams, you have to be good at it. There's tryouts and everything. So my confusion is, am I wasting my time pushing him or should I try to push him? That's where I was. Nana push kariya karano je banyo te pachi correct. Okay. Thank you. That's nahi to tame push nahi karela no tamne andar ranj rahya kach. That's what okay, got it now. Okay, okay. So tame push kariyo ne pachi na thayu ne to fine. You are not responsible. પ્રયત્ન કર્યા પછી બન્યું તે કરેક્ટ ઓકે એટલે પ્રયત્ન ના કરેલાનો રંજ ના રહે કરેક્ટ થઈ ગયું ક્લિયર હવે થેન્ક યુ ઠીક ઓકે કચ્છભાઈ હા જી જય સચ્ચિદાન આ વો જબ કી બાત હૈ જબ મેરે કો જ્ઞાન નહી થા તો ઇસમે મેને દાદાજી કી કુછ બુક્સ પઢી જો કર્મ ઓર વિજ્ઞાન કા ઓર बनने तैरने और ये छोटी छोटी बुक्स भी थी तो उसमें क्योंकि इसमें साइंस का मेरे को स्टूडेंट था तो इसमें मेरे को बनियोते न्याय जो है काफी क्लिक हुआ क्योंकि वो एवरी एक्शन एज एन इक्वल रिएक्शन जो है वो कर्म का वो जो बताते हैं और वो हमारे धर्म में भी आता है तो लेकिन उसमें जो एग्जैक्टनेस के साथ जो कर्म का विज्ञान जो दादाजी ने बताया तो वो बिल्कुल फिट बैठ गया उसमें कोई कॉन्ट्रडिक्शन नहीं था तो फिर बनियोतिया न्याय में मैंने एक्चुअली ये बताया था एक्सपीरियंस लेकिन मैं थोड़ा और डिटेल में बताना चाहता था तो वो बिल्कुल फिट हो गया उस टाइम जब मेरे को कुछ ज्ञान वगैरह भी नहीं लिया था
तो उसमें मैं एवरीडे इंस्टेंसेस में थोड़ा एप्लीकेशन करने लगा, तो उसमें मेरे को फायदा होने लगा। एक मैंने बताया था कि मैं गाड़ी जो है वो के पीछे गाड़ी आ जाती तो मैं फ्रस्ट्रेट होता था वो, और उसमें जो है मतलब कोसता था दूसरे को। तो उसमें उसमें जब ये क्लिक हुआ कि भाई कौन सफरर कौन है, तो वो सफरर जो है मैं हूँ जो है, तो फिर मेरा फॉल्ट है, तो कोई रास्ता खोजो उसमें से निकलने के लिए बजाय कि दूसरे को कोसने के लिए। तो उसमें से जो है मुझे हेल्पफुल हुआ। तो ऐसे अभी भी जो है वही ट्रेंड अभी भी वही चल रहा है। एक्चुअली मेरे को वही सेटिंग जो है वो आगे बढ़ रही है, मैं ऐसे नोटिस कर रहा हूँ कि यही जब मेरा अंदर बीच में कोई दोष दिखता है तो फिर अंदर से वो आ जाता है कि वही सफरर कौन है, भाई सफरर तो तुम हो जो है। तो फिर उसमें वो तुरंत वो फिर वो बंद हो जाता है जो है, वो काउंट्रैक्ट जैसे बोलते हैं ना, प्रज्ञा जो है वो चेतावनी देती है। तो उसी का जो है, और ये मेरे को ऐसे लगता है कि जो फाइल का संभाव से निकालने का उसका बहुत क्लोज कनेक्शन है ये बनयुद्ध न्याय का, जो चौथी आज्ञा है, और इसका इसका काफी क्लोज कनेक्शन है, अगर थोड़ा सा मेरे को ऐसे समझ में आता है। बाकी फिर आप पुत्र ये बताएं इसके लिए। हसमुखान जी, हाँ એટલે ગુજરાતીમાં છે કે હિન્દીમાં છે? હા ગુજરાતીમાં બોલો, ગુજરાતીમાં બોલો, ગુજરાતીમાં ને? હા એટલે દાદા ભગવાન કહે છે ને કે કર્મનો આખો સિદ્ધાંત બન્યું તે ન્યાયની અંદર અમે મૂકી દીધેલો છે એવું છે, તો કે આ બન્યું તે ન્યાય આ એક જ વાક્યનો તમે જો આરાધન રાખશો તો તમારા વ્યવહારના કઈ પણ પ્રશ્નો હશે એનું સોલ્યુશન આવી જશે, કારણ કે એ બુદ્ધિને બંધ કરે છે, સમજે ને? આ બુદ્ધિ હંમેશા ન્યાય ખોળતી હોય છે આપણે, કઈ પણ વ્યવહારની અંદર કોઈ પણ જગ્યાએ જઈએ ને તો એ ન્યાય ખોડતી હોય છે, કારણ કે આને ન્યાય થયો અને અન્યાય થયો અને ન્યાય થયો, આ આટલો બધો નેતા થઈ ગયો અને કેમ આ તો આવું કરે છે, આ કેમ આવું કરે છે, આ કેમ આવું કરે છે, તો એની સામે એક જ જવાબ દાદા ભગવાન એક જ વાક્યની અંદર આપી દીધો કે જે કઈ પણ આ બની રહ્યું છે એ ન્યાય સ્વરૂપ છે, તો ક્યાંય કુદરતની અંદર ન્યાય ખોળવા જઈશ નહીં, સમજાય ને? જે કઈ પણ બની રહ્યું છે એ ન્યાય સ્વરૂપ જ છે। तो खाली आ एक वाक्य नो जो आपणे सिंसियरली एनो आराधन करीशु तो आपणे अंदर पण एटली बधी व्यवहारनी अंदर स्थिरता आवी जशे के आपणे कोई पण माटे कई पण प्रश्न उभो थशे नहीं। अने आ जे संभाव्य निकालनी तमे वात करी ने, ए संभाव्य निकाल तो आपणे आज्ञा स्वरूपे आपेलू छे, समजे ने? के कई पण फाइल आवी छे ते एने फाइल स्वरूपे देखाय अने देखाय पछी एनो संभाव આપણે બનીએ ના સાયન્સમાં એક્શન રિએક્શન ના સિદ્ધાંત, તો આ બિલકુલ પરફેક્ટ રીતે આ દાદાજી કીધું એક્શન રિએક્શન ના। સાયન્સમાં તો થોડું અને આ ધર્મમાં પણ આ પૂરું પૂરું નથી છે, આ એક્શન એક્શન રિએક્શન ના સિદ્ધાંત પૂરું પૂરું ડિટેલ નથી આપ્યા, પણ દાદાજીના વિજ્ઞાનમાં પૂરું પૂરું છે કે આ બન્યો તે ન્યાય ભોગવે તેની ભૂલ આપને ભૂલ જે ત્યારે જયારે ભોગવે છે તેની ત્યારે ભૂલ છે। દાખલા તરીકે આ તમારા પર્સ કપાઈ જાય તો આ મારા ન્યાય મારા ભૂલ હવે છે, હવે અમે અત્યારે ભોગવું છે, અને ચોર પછી પછી ના જયારે પકડાશે ત્યારે ભોગવશે, હા પકડાશે ત્યારે ભોગવશે। અત્યારે કુદરતની કોર્ટમાં કોણ પકડાયું કે જેનું પાકીટ ગયું એ પકડાયું, સમજાય ને? અને ચોર તો જયારે એ પકડાશે ત્યારે ગુનેગાર છે, પણ અત્યારે જે કોણ પકડાયું જેના પૈસા ગયા પાકીટમાંથી એ પકડાયું, એટલે ભોગવે તેની ભૂલ જે કઈ પણ ભોગવટો આવી રહ્યો છે એ આપણે ભૂલોનું પરિણામ છે। આપણી ભૂલો એટલે કઈ? તો કે અત્યારે કોઈ દેખાતી નથી પણ પાછલી ભૂલો। હવે પાછલી ભૂલો એટલે શું? તો કે ગયા અવતારની નહીં એક કલાક પહેલાની કહેવાય ને એ પણ પાછલી ભૂલ જ કહેવાય, સમજાય ને? એ ભૂતકાળ જ કહેવાય ને એક કલાક પહેલાનો, કે વર્તમાન કહેવાય, ભૂતકાળ ભૂતકાળ કહેવાય ને, એટલે પાછલી કઈ પણ એક ક્ષણ પહેલાનું હોય એ બધું જ વસ્તુ ભૂતકાળ છે,
સમજાય ને, તો એની કોઈ પણ ભૂલોનું પરિણામ અત્યારે આપણને ભોગવવાનું આવ્યું છે, સમજાય ને? એટલે કે આ ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય, અથડામણ કાળો અને એડ્રેસ એવરીવેર, આ ચારે ચાર જે દાદા ભગવાનના સૂત્રો છે એટલા બધા આપણને હેલ્પફુલ છે આજ્ઞા પાડવા માટે વ્યવહારમાં. અને બીજું શું છે તો કે નિશ્ચય બાબતે પણ આ જ્ઞાન આપણને જે પાંચ આજ્ઞા આપી છે એ પાંચ આજ્ઞા એટલે વ્યવહાર અને નિશ્ચયમાં બંને સાઈડથી આપણને સમાધાનકારી સૂત્રો અને આજ્ઞા આપણને દાદા ભગવાન થકી આપણને પ્રાપ્ત થઈ છે. તો હવે આપણે શું કરવાનું છે તો કે એનો ધીરે 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 એનો અભ્યાસ કરતા જવાનું છે. શું કરતા જવાનું છે? એનો અભ્યાસ કરતા જવાનું છે. આ જ્ઞાનનો અભ્યાસ જ્યાં જ્યાં પણ આપણે આ જ્ઞાન મૂકીશું અને એનો અભ્યાસ પ્રયોગમાં મૂકીશું એમ કરતા 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 એ આપણને અંદર વણાતું જશે. શું થતું જશે? અંદર આપણે આ જ્ઞાન અંદર વણાતું જશે. એટલે આપણે દિવસ દરમિયાન થોડો થોડો સમય આ ભોગવે તેની ભૂલ છે, બરોબર બન્યું તે ન્યાય છે, એનો ધીરે 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 આપણે પ્રયોગ કરતા જઈશું, એમ કરતા એ આપણને અંદર એની પાકી સમજણ ખીલતી જશે અને સમજણ ખીલતા ખીલતા એ જ્ઞાન આપણી અંદર પાકું થતું જશે અને પાકું થયા પછી આપણને વર્તતું થશે ધીરે ધીરે કરીને. એટલે આ બધી જે ચાવીઓ દાદા ભગવાને આપેલી છે એનું જયારે જયારે પણ વ્યવહારની અંદર એવો કોઈ પ્રશ્ન આવે તો એ સમય આપણે એનો ઉપયોગ કરવાનો છે, એની ગોઠવણી રાખવાની સવારથી ઉઠીએ કે સાંજ સુધીની અંદર. બરાબર કશ્યપભાઈ, વેરી ગુડ. ઓકે, આપણે અંબીબેન નેક્સ્ટ છે, પણ ત્યાર પહેલા એક એનાઉન્સમેન્ટ છે. દીપકાનજીને કહ્યું કે બાળકોનું સત્સંગ આપણે નહીં કરીએ નવરાત્રી સુધી, તો આપણે આપણા એડલ્ટને કન્ટિન્યુએશનમાં જલ્દી વહેલું કરવું પડશે. અને મહાત્માઓ જેને પદ ગાવું હોય તો આપણે પદથી શરૂ કરીશું, અને તમારું ફેવરાઇટ જે પદ હોય એ તમે લાવજો અને પછી એના ઉપર ડિસ્કસ કરીશું. તો આજે કેવું સરસ એવી રીતના થાય છે એવી રીતના, હે? તો કાલે વૈશાલીબેન તમારું વહેલું અવાશે, હા? તો તમારો ફર્સ્ટ ટર્ન, પછી શીતલબેન, અમીબેન. ઓકે, શીતલબેન ગાય છે મને ખબર નથી, પણ લેટ અસ સી મોટી બેનની કોપી થાય છે કે નાની બેનની કોપી થાય, જોઈશું હવે. ઓકે, જય સચિદાનંદ. અમીબેન સંજોગોને સ્વીકારવું, હવે આપણે દાદાના વિજ્ઞાનથી સંજોગોને સ્વીકારી લેવું છે એટલે ત્યાં ફૂલ સ્ટોપ લાવી દેવું છે. પણ ઘણી વાર શું થાય કે બીજા લોકો આપણને છે ને ઓપ્શન આપ્યા કરે કે તમે આવું કર્યું હોત તો સારું થતે, આવું કર્યું હોત તો સારું થતે, એટલે આપણે ફૂલ સ્ટોપ લઈ આવું છે, પણ લોકો આપણને ફરી એમાંથી આપણે શાંત થઈને બેસી પણ ગયા હોય કે ચલો જે બની ગયું હવે થઈ ગયું, કરેક્ટ વ્યવસ્થિત જ છે આપણું. પણ ઘરના લોકો આવું તે કર્યું હોત તો સારું થતે, ત્યાં ગયા હોત તો સારું થતું, એટલે ત્યારે આપણે આપણને ડગમગાવી દે છે. એટલે હું એક્ઝામ્પલ આપું, મારા સનને છે ને હમણાં અમે હોસ્ટેલમાં એને એડમિટ કર્યું, એટલે એડમિશન લીધું એનું કોલેજમાં. ગુજરાતમાં અમે હતા ને હવે મુંબઈ શિફ્ટ થઈ ગયા, તો અમે અહીંયા મુંબઈ ઘણી વાર ટ્રાય કર્યું, તો એ લોકોએ શું કીધું કે તમને વેઇટ કરવું પડશે એડમિશન માટે, એટલે તમે એમ કરો ગુજરાતમાં જ એને એડમિશન આપી દો કરીને, હજી અહીંયા રિઝલ્ટ ને બધું આવ્યું નથી. એટલે અમે પણ કીધું કે આવી રીતે ટાઈમ વધારે વયું જશે ને આપણી સીટ ખાલી નહીં રહી તો છોકરા માટે, એટલે બધું ડિસિઝન લઈને એને ગુજરાતમાં મૂકી દીધું. અને અહીંયા અમે મુંબઈમાં એક બે જગ્યાએ ટ્રાય કરી હતી, તો એ લોકોએ શું કીધું રજીસ્ટ્રેશન કરવું પડશે અને પછી અમે તમને જણાવશું, હમણાં અમે પહેલા અહીંયાના સીટ ફૂલફિલ કરશું એમ. તો અમે ત્યાં એને મૂકી દીધું. હવે અઠવાડિયા પછી એ સરના કોલેજમાંથી અહીંયાથી ફોન આવ્યો કે મેડમ આપને બોલા થા ને આપકે સન કો એડમિશન ચાહીએ, તો અમારે યહાં પે સીટ ખાલી હૈ તો આપ યહાં પે લેકે આ જાઈએ. મેને બોલા સર અભી હમને તો ગુજરાત મેં ઉનકા એડમિશન કર દિયા, ક્યોંકિ યહાં પે હમકો કુછ અચ્છા રિસ્પોન્સ નહીં મિલા ઓર કુછ પતા ભી નહીં થા કે કભી એડમિશન મિલેગા નહીં મિલેગા. તો મને કે નહીં નહીં યહાં પે તો મિલ જાતા થા, આપને ક્યું ઉધર રખા કરકે, ઓર અમને મુંબઈ આવી ગયા એટલે એને ત્યાં ગુજરાતમાં મૂકવું પડ્યું અમને. એટલે આપણે ત્યાં ફૂલ સ્ટોપ લાવી દીધું કે ચલો એનું વ્યવસ્થિત હશે અને એને ગુજરાતમાં ભણવાનું લખેલું હશે. પણ હવે પાછો સંજોગ કેવો આવ્યો કે સરનો અહીંયાના સરનો ફોન આવ્યો મુંબઈ વાળા કે આપ ભેજ દો આપ એડમિશન કે લઈ આયા થે ના, તો અહીંયા. તો હવે એમ થાય અરે યાર થોડુંક વેટ કર્યું હોત તો, અઠવાડિયું વેટ કર્યું હોત તો
અહીંયા જ મળી જતી, એટલું દૂર એને મૂકવું ના પડે. એટલે આવી રીતે સંજોગો છે ને ડગમગાવા આવી જાય છે. તો ત્યાં શું એક્ઝેક્ટ આપણે સ્થિરતા રાખવાની છે એ સમજાવો. ઓકે, કોલેજ ની અંદર આપણે એડમિશન માટે પ્રયત્ન કર્યો અને પેલા એક જગ્યાએ પ્રયત્ન કર્યો અને આપણને ત્યાં એડમિશન મળ્યું નહીં, અને કીધું તમે અઠવાડિયા પછી તપાસ કરજો, અને પછી તમે ગુજરાતમાં એડમિશન લીધું, ગુજરાતમાં લીધું, અને પછી ત્યાંથી અઠવાડિયું થયું હશે ને ત્યાંથી ફોન આવ્યો. હવે હવે પહેલામાં પહેલું શું છે કે આપણે નક્કી કરવાનું કે આપણે કઈ જગ્યાએ જવું છે, સમજાય ને? તો આપણે બોમ્બેમાં જવું હોય તો એ વખત ગુજરાતમાં આપણે લીધું હોય તે છતાંય આપણે જવું હોય તો આપણે પ્રયત્ન કરી શકીએ કે ભાઈ અહીંથી લઈ અને પાછું ત્યાં જવું હોય તો શું પ્રોસિજર છે, બરોબર છે? એટલે ત્યાં અટકી પડવાની જરૂર નથી આપણે કે ભાઈ અહીંયા જો વ્યવસ્થિત છે ને આમ છે તેમ છે, સમજાય ને? આપણને લાગતું હોય તો કે ભાઈ આપણે એક વખત કોઈ ખોટી બસમાં ચડી ગયા હોઈએ તો પછી પાછા નથી ફરતા આપણે. એટલે હવે ગુજરાતમાંથી શિફ્ટ નહીં થઈ શકે, ત્યાં અમે ફીસ પણ ભરી દીધી આખા વર્ષની. તો પછી આપણે પાકું રાખવાનું કે હવે આપણે અહીંયા આગળ પૂરું કરવાનું છે, સમજાય ને? વખતે બધા જે કોઈ પણ કહેતું હોય કે અહીં લીધું હોય તો સારું, આમ લીધું, એમનું એ લોકોનો પોતાનો અભિપ્રાય છે. શું છે? એ લોકોનો અભિપ્રાય છે એ લોકોને, કારણ કે દરેક ને જેમ સંજોગ બદલાય એમ અભિપ્રાય પણ બધાના બદલાતા હોય છે. એ વખત આપણને કે ભાઈ આમ લીધું હોય તો સારું થતા, આમ એમનો વ્યૂ પોઈન્ટ છે. શું છે? એમનો જેટલું જેટલું જોતા જઈશું ને એટલું એટલું આપણને આગ્રહ લાગે છે કે મને કે છે કે, પણ કેતો નથી હોતો, એ સામાન્ય ભાઈ આપણને વાત કરતો હોય છે કે ભાઈ તમે અહીં લીધું હોય તો સારું, અહીં લીધું, ફોર્સફુલી તો કેતા નથી ને આપણને. હા, ફોર્સફુલી નથી કહેતા, પણ આપણને એવું લાગે છે કે ફોર્સફુલી કહે છે, સેજ સામાન્ય વાત કરે ને તો પણ. એટલે આપણે એને વ્યૂ પોઈન્ટ તરીકે જોવાનું હોય છે કે ભાઈ એ આમ, એમનો વ્યૂ પોઈન્ટ આમ છે એમનો, અને એમનો પણ શું છે કે સંજોગોના અધીન વ્યૂ પોઈન્ટ હોય, આપણને જે સંજોગો દેખાતા હોય એના અધીન એ આપણને સામાન્ય ભાષામાં વાત કરે, પરંતુ આપણને એવું લાગ્યા કરે કે આપણને કે કરે છે. એટલે પહેલામાં પહેલું તો એનો વ્યૂ પોઈન્ટ છે, સમજાય ને? એનો વ્યૂ પોઈન્ટ તરીકે આપણે જેટલું જેટલું દ્રષ્ટિ કેળવતા જઈશું એટલું એટલું એ આપણને લાગશે નહીં. અને કાયમ નહીં કે ખાલી એક બે વખત તમને સામાન્ય રીતે કહેશે ભાઈ લીધું હોત તો સારું, નામ કર્યો તો સારું, અમુક સમય સુધી, પછી અમુક સમય પછી ધીરે ધીરે બંધ પણ થઈ જશે કહેવાનું, સમજાય ને? કાયમ નહીં કે તમે બે વર્ષ સુધી, ત્રણ વર્ષ સુધી નહીં કહે, પણ જયારે એને લાગતું હશે એટલા ટાઈમે કે તો કે વ્યૂ પોઈન્ટ છે. અને બીજું કેવું છે તો કે હવે આપણે અહીંયા આગળ આપણે નક્કી કર્યું છે તો અહીં રહેવાનું છે, તો એ કે જે કઈ પણ થયું છે આખા સંજોગો આપણે જોઈએ ને તો એ ધીરે ધીરે સંજોગોને આપણે જોતા થવાનું, સમજે ને? એ સંજોગ આપણને દેખાડશે કે ભાઈ આખો જે સંજોગ છે એ એને અહીંયા લાવવા માટે ના હતા, પાંચ થી દસ સંજોગો તમે જુઓ તો એ લાવવા માટે ના હશે, એટલે એનો હિસાબ અહીં કઈક હશે, એના આધારે આખું બધું ખેંચાઈને આવ્યું. એટલે ધીરે ધીરે આપણે સંજોગોને પણ ધીરે ઓબ્ઝર્વ કરતા શીખીશું ને તો આપણને દેખાશે, બરોબર? તમને એવા કહેનારા મળશે, ત્યાંથી ના પાડનારા મળશે, પછી તમને અહીંયા આવવું હશે તો એડમિશન મળી ગયો હશે. એટલે આખે આપણે પોતે એક સંજોગોનો ખાલી ઓબ્ઝર્વ કરીશું ને તો આપણને દેખાડે કે આખું વ્યવસ્થિત એને ત્યાંથી વિચાર આવવાની શરૂઆત થઈ જાય કે આજે મારે જવું છે, પછી એવો કોઈ બીજો વસ્તુ ભેગું થાય, પછી એવો તમને કોઈ ફોન આવે કે ના તમે આજે આવી જાઓ, પછી ફોન આવે ને પછી જોશો ને તો કોઈ ગાડી લઈને જતું હોય તો તમને ત્યાં લઈ જાય. આખા એ સંજોગોને આપણે પોતાના આ સંજોગોને જેટલું જેટલું ઓબ્ઝર્વ કરતા જઈશું ને એટલું એટલું આપણને ખબર પડશે કે આ પોતાનું કશું ચાલતું નથી અંદર, આ સંજોગો જ આપણને આમ ત્યાં લઈ જાય છે, ત્યાંનો હિસાબ ચૂકવી અને ત્યાંથી પછી પાછા હાજે ગાડીમાં પાછા પણ લઈ આવે છે. તો એ સંજોગોને ધીરે ધીરે આપણે જોતા શીખવાનું છે કે આ કઈ સાઈડના સંજોગ આવી રહ્યા છે, અને જેટલું જેટલું આપણે જોતા શીખીશું ને એટલું એટલું આપણને ડિસિઝનમાં પણ અનુકૂળતા રહેશે. કોઈ પણ વસ્તુનું ડિસિઝન લેવું હશે ને તો પણ આપણને અનુકૂળતા રહેશે, સમજાય ને? એ સાઈડના બધા વિચાર આવતા હોય, એ સાઈડની ચાલીઓ વાતો કરતા હોય, આમ કરતા હોય, અને એ આખું કાર્ય કોઈ પણ કાર્ય એક સંજોગોને તમે એનાલિસિસ કરશો ને તો એ પોતાને આપણને ખબર પડશે કે આપણને વિચાર આયાથી માંડી અને કાર્ય પૂરું થયું ને ત્યાં સુધીને દરેકે દરેક સંજોગો આ સાઈડના ફેવરેબલ હતા અને આખું કાર્ય થઈ ગયું. તો એ ધીરે ધીરે એને આપણે સંજોગોને જોતા થઈશું ને તો આપણને ખ્યાલ આવશે કે આખો સંજોગોનો હિસાબ એનો અહીંયા આગળ લઈ જાય છે, સમજાય ને? એ તો દરેકે દરેક વસ્તુનો બરાબર.
એટલે આપણે આપણું આપણું મત નથી અંદરથી છૂટવાનું અને આપણે ખસી નહીં જવાનું કોઈના વ્યૂ પોઈન્ટ માં આવીને. હા, એનો વ્યૂ પોઈન્ટ સાંભળવાનો, કઈ વ્યાજબી હોય તો એની જો કઈ ચર્ચા કરવાનું, બરોબર, એનો વ્યૂ પોઈન્ટ સુધી સાંભળવાનો, બરોબર છે, અને એને કઈ લાગતું હોય તો આપણે એને સમાધાન મળે એ રીતનું, એનો કદાચ સાચો પણ હોય વ્યૂ પોઈન્ટ, બરોબર, તો આપણને એ તરત એનો એક્સેપ્ટ પણ થશે, સમજાય ને, એનો સાચો હશે નહીં હશે તો આપણને એક્સેપ્ટ થશે, ના બરોબર છે, એ અંદરથી આપણું પોતાનું હાર્ટ કપૂલ કરશે, ખ્યાલ આવ્યો. એ તમે જેટલું જેટલું પોતાની અંદર ઓબ્ઝર્વ કરશો ને, એ દરેક વસ્તુ અંદર આપતું જ હોય છે, કઈ પણ જયારે એનો હિસાબ હોય હોય ત્યાં હોય, દરેકે દરેક વસ્તુ અંદર સિગ્નલ આપતું જ હોય છે. ખાલી સંજોગોને આપણે સામાન્ય ભાવે પણ ઓબ્ઝર્વ કરતા શીખશું ને, તો આપણે તરત તરત ડિસિઝન લેવામાં તકલીફ નહીં પડે કઈ પણ વસ્તુની. એટલે દાદા ભગવાન કઈ પણ વસ્તુનો તમારો પુણ્યનો ઉદય હોય તો તમે કઈ પણ વસ્તુનો જેવો વિચાર કરો ને, એ વસ્તુ હાજર થઈ જાય. અને પાપ નો ઉદય હોય તો બધી જ સગવડ હોય તે છતાંય ત્યાં જવાય નહીં, બરાબર, એની અંદર ઓબ્સ્ટેકલ આવતા જ જાય, આવતા જ જાય, આવતા જ જાય. આપડે કેટલા પણ ટ્રાય કરીએ ને, એક નહીં પછી બીજો આ બીજો, પણ આ બે પુણ્ય અને પાપ ના ઉદય છે, સમજાય ને, કે ધીરે 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 તેને આપણે ઓબ્ઝર્વ કરતા જઈશું ને, એમ એ વસ્તુ આપણે એક્સેપ્ટ થશે. એ કોના છે? આપણા નથી ઉદય, એ ફાઇલ નંબર એક ના ઉદય છે, જે પણ હિસાબ છે કોના છે, ફાઇલ નંબર એક ના ઉદય છે. એટલે આપણે એવું નહીં માનો કે પાપના ઉદય ને પૌણ્ય ના મહારાજ, શુદ્ધાત્મા ને ઉદય નથી હોતા, પણ એ ફાઇલ નંબર એક ના જે ઉદય છે, એને ધીરે ધીરે આપણે એને ઓબ્ઝર્વ કરતા શીખીશું ને, તે આપણને આખી ખ્યાલ આવતો જશે દિવસની આખી પ્રક્રિયા દરમિયાન. અને કઈ પણ વસ્તુ ડિસિઝન લેવાનું હશે ને, તે વસ્તુ આપણને તરત હેલ્પફુલ થશે. સંજોગો કઈ બાજુ જઈ રહ્યા છે? એટલે સંજોગો કઈ બાજુ જઈ રહ્યા છે, તમે ખાલી જોતા હોય અંદર થી, તો તમને પોતાને ખબર પડી જશે કે આ શું થઈ ગયું છે, બરાબર. એટલે દાદાએ કીધું ને એવી રીતે, આપણા સાયન્સમાં જો અને તો ના આવવું જોઈએ, જો આ જો ને તો આવ્યું એટલે આપણે બુદ્ધિ ચાલી ત્યાં એવું. હા, એ હવે અનુભવ આવે છે કે આપણે હવે આ શબ્દ આ જો આ કર્યું હોત તો સારું, આ તો ને જો ના રહ્યું ને, આપણે કીધું ને જે બન્યું એ જ ન્યાય છે આપણી માટે, જો ને તો ના આવે આપણી અંદર, સમજાય ને, એ અંદર જો ને તો એ આખો બુદ્ધિ નો ભાગ છે, અંદર બુદ્ધિ નો ભાગ છે. બહુ સરસ, જય સચિદાન. બિજલબેન, મને બહુ, જય સચિદાનંદ, મને બહુ કન્ફ્યુઝન થયા કરે છે. દાદાનો જે માર્ગ છે અને જે કહે છે, અને રિલેટિવમાં આપણે સિક્યોરિટી માટે જે કરવું પડે, એ બહુ, આઈ એમ ઓલવેઝ કન્ફ્યુઝ શું કરવાનું, યુ નો, આપણા હકનું હોય, કોઈને ન આપવું હોય કોઈને, તો આપણે કેટલું પુશ કરવાનું, કેટલું, અને ઘણી વાર ઘણાનો એવો ક્લેમ હોય કે આપણને ખાલી અમને ખાલી કોઈને હેરાન કરવા હોય, તો હેરાન કરવા દેવાના, એ ખબર પડે કે આ તો ખાલી હેરાન કરવું છે, દેખાય છે કે ખાલી હેરાન કરવું છે, અને આપણે કેટલું, અને સામે બોલીને ચૂપ કરી દઈએ કે હેરાન કરવા દઈએ, બોલીએ તો ચૂપ થઈ જાય કે હેરાન કરવા દઈએ, અને આપણા હકનું હોય તો કેટલું ફાઇટ કરવાનું સિક્યોરિટી માટે. એટલે મને હંમેશા જે સંસારમાં જે હોય છે અને દાદાનો જે માર્ગ હોય છે, એમાં હંમેશા કન્ફ્યુઝન થાય છે કે શું, ક્યારે, કેટલું કરવાનું. પછી એ છોકરા માટે હોય કે હસબન્ડ માટે હોય કે બીજી ફાઇલો માટે હોય, ઇટ્સ ઓલવેઝ ઓપોઝિટ ડિરેક્શન મારા માટે. હા, એટલે જે વાત કરી ને કે દાદાનો માર્ગ અને સંસાર, તો કે આ બેવ દ્રષ્ટિ છે. શું છે? બેવ દ્રષ્ટિ છે. એટલે દાદાની જે સમજણ છે, એ સમજણ આપણે અંદર રાખવાની છે, ખ્યાલ આવ્યો. એ સમજણ આપણે બહાર વ્યવહારમાં બોલવાનો નથી, સમજાય ને. વ્યવહાર તો જે રીતના વ્યવહાર થતો હોય એ રીતે જ એને વાતચીત કરવી પડે, ખ્યાલ આવ્યો. પણ એ સમજણ એ અંદર સમજણ કરીને આપણે રાખવાનું છે, સમજાય. હવે તમે દાખલા તરીકે, તમે બોસ હો કોઈ ઓફિસ ની અંદર, બરોબર છે, અને તમારા જે અંદરના માણસો હોય એ બધા કામ ના કરતા હોય, બરોબર, દાદાનું કીધું છે કે કોઈને દુઃખ આપવું નહીં, તો બધા માણસોને તમે બોલો તો દુઃખ થાય કે ના થાય? હા, થાય, થાય, તો પછી કઈ રીતે વ્યવહાર ચાલશે એનો? એક્ઝેક્ટલી. દુઃખ ના આપવું એ આપણી અંદરની ગોઠવણી છે. શું છે? આપણી અંદરની ગોઠવણી છે. આપણી ભાવના છે કે દુઃખ નથી આપવું, પણ અત્યારે જે વ્યવહાર આવ્યો છે એ વ્યવહાર તો એ વ્યવહારની રીતે કરવાનો જ, એની નાટકની રીતે, જેમ નાટકની અંદર હોય, બરોબર છે, તો જે પેલો હીરો હોય છે એ વિલન ને કેવી રીતે મારતો હોય છે, આપણને પણ જનુન ચડી જાય એની પર, કે આને આમ કરીને મારો, ખ્યાલ આવ્યો.
ડ્રામેટિકલી ધીરે ધીરે કઈ કરીને થશે, સમજાય? એ વ્યક્તિને આપણે દોષ નથી જોવાનો, ખ્યાલ આવ્યો? એટલે એ ડ્રામેટિકલી વ્યવહાર તો બહાર જે રીતે થતું હોય એ રીતે જ આપણે ભાષા રાખવી પડે, અને જ્ઞાનની ભાષા એ આપણે અંદરની ભાષા છે. જ્ઞાન કોઈ દિવસ જબાન પર ના આવવું જોઈએ આપણું, એ આખી સમજણ નો માર્ગ છે, આપણે અંદર નો માર્ગ છે. વ્યવહાર તો બહારની ભાષામાં જે તમારે વ્યવહાર બોલવાનું હોય, તમે કાર્ય નીચેના એના બોસ હોય અને તમારે અંદર માં હોય તો એને સારી ભાષામાં એને કેવું જ પડે, તો આ કામ કરી કરો તમે નોકરી માંથી કાઢી મૂકી. એ ભાષા તો એને બોલવી જ પડે આપણે, કારણ કે નહીં બોલીએ તો આખો વ્યવહાર ચાલશે નહીં આપણો. એટલે એનું પણ અહિત થશે અને આપણું પણ અહિત થશે, વ્યવહાર કેવો બગડશે, સમજાય? એટલે વ્યવહારમાં તો જે ડ્રામેટિકલી ભાષા હોય એ બોલવાનું, પણ અંદર થી આપણે અંદર ની સમજણ રાખવાની છે. મારે કોઈ દુઃખ આપવું નથી, એટલે એ ધીરે ધીરે જેમ જેમ નક્કી થશે ને એમ એમ તમારી વાણી પણ એ રીતે નીકળતી જશે કે ઓછામાં ઓછું દુઃખ અપાય અને સમજી જશે, ખ્યાલ આવ્યો? આપણે અંદરનું પણ ધીરે ધીરે ચેન્જ થતું જશે. એટલે બહાર વ્યવહારમાં તો તમારે જે પણ હકનું હોય, આ હોય તે હોય, એ બધે બધું જ વસ્તુ જે થતું હોય વ્યવહારમાં, ચાર જણને પૂછી ભાઈ આવું થયું છે મારે શું કરવું જોઈએ, અને એ લોકો તમને એ પ્રમાણે એનું ફોલોઅપ રાખવું જોઈએ. પણ એ જે જ્ઞાનની સમજણ છે એ આપણે અંદરની સમજણ કે ભાઈ હિસાબ છે, આપણી જોડે પૈસા માંગતો હોય તો બહાર એને ના પણ પાડવાનો, પણ અંદર સમજવાની જરૂર છે કે હિસાબ છે, જો આપણા હિસાબનું નહીં હોય તે લઈ જશે, પરંતુ બહાર એ રીતે આપી નથી જવાનું કે ભાઈ લે તો લઈ જાય, ખ્યાલ આવ્યો? બહાર તો જે બધી પ્રોસિજર થતી એ બધી કરવાની, પૈસા એના છે લાય તું મને હિસાબ આપ, લાય તું મને આપ, આ તો મારા હકના છે, એ બધું જ બહારની ભાષા છે. આખી બહારની જે વ્યવહારની ભાષા છે એ વ્યવહારની ભાષા વ્યવહારની રીતે જ આપણે બોલવાની છે, પણ આપણી અંદર સમજણ ફિટ રાખવાની છે કે આ હિસાબ આવ્યો છે આપણો, શું હિસાબ આવ્યો છે, વેરનો કોઈ હિસાબ આવ્યો છે કે જેથી કરીને એ આપણું હકનું છે તેવું લાગે છે, તે છતાં એ માગમાં કરે છે. તો એ આપી દેવાનું કે શું કરવાનું? આપી દે તો છૂટી જાય કે આપણે તો હિસાબ જોવાનો છે કે આપણો શું હિસાબ છે. એક જ ફાધર હોય કે એક ફાધર મધર હોય, એને બે છોકરા હોય ને તો એ બે છોકરા એની જોડે હિસાબ અલગ અલગ હોય. એક છોકરા જોડે હિસાબ હોય કે એની જોડે આખી જિંદગી માગ માગ કરવો પડે પૈસા, સમજાય ને? પૈસા એ છોકરા જોડેથી માગ માગ જ કરવા પડે. અને એક છોકરા જોડે એવો હિસાબ હોય કે એને આખી જિંદગી પૈસા આપ આપ જ કરવા પડે, એ મોટો થઈ જાય છોકરો, નાનો થાય મોટો થાય, પણ એ બે હિસાબ છે ભગવાનની ભાષામાં, ખ્યાલ આવ? એક જણને જેને આપવું પડે છે એ હિસાબ છે, અને જેની જોડેથી લેવું પડે છે એ હિસાબ છે. પેલો આપવાનો હિસાબ છે પૈસા, અને પેલા જોડે પૈસા લેવાનો હિસાબ છે, ખ્યાલ આવ? એટલે હિસાબ વાળો તો પકડશે, પણ એ આપણી અંદર સમજણ આપણે ફિટ રાખવાની છે. આપવાને આપવાનું એ આપણે વસ્તુ નથી, એ તો હિસાબ નથી, તો હિસાબ પ્રમાણે અપાઈ જાય, એ અપાય જ જશે એ ટાઈમે, ખ્યાલ આવ્યો? અને એની જોડેથી લેવાના હશે તો લેવાય પણ જશે. આપણને બંધન ના લાગે તો પૈસા કોઈ પણ ના જાય ને તો બધાને દુઃખ જ થાય. કોઈ પણ ના કાંડે લક્ષ્મી પ્રત્યે મોહ એટલો બધો હોય કે આપવાનું થાય દુઃખ જ થાય કોઈ પણ. પણ આપણો ભાવ શું છે? આપણો ભાવ એને દુઃખી કરી લેવાનો નથી, એટલે આપણે એ સાઈડ તો આપણી સાઈડ એ સાઈડ સેફટી છે કે ભાઈ આપણો ભાવ એવો ના હોય છે કે એને દુઃખી કરીને પૈસા લેવા છે આપણે, ખ્યાલ આવ્યો? રાઈટ, બરાબર, દુઃખી કરીને લઈ લેવા, આખો ભાવનો ભાવ છે. એટલે આ જ્ઞાન એટલી બધી આપણી અંતરની સમજ છે આખી, એની અંતરની સમજથી આપણે જેટલા જેટલા જીવતા જઈશું એટલું એટલું આ આપણને અંદરથી આનંદ રહેતો હશે. અને બહારનો વ્યવહાર તો જે ડ્રામામાં ચાલતો હોય એ પ્રમાણે ડ્રામા અંદર કરે જ જવાનું છે. અને ડ્રામા કરનાર કોણ છે? તો કે આ ફાઇલ નંબર એક એનો ડ્રામા કરે જ છે, કારણ કે વીટીને આવેલો છે, ખ્યાલ આવ્યો? એ બધો લઈને જ હિસાબ વીટીને જ આવેલો છે. તમારી ઈચ્છા નહીં હોય ને તો તમે એની જોડે લડશો ઝઘડશો બધું જ કરશો, ખ્યાલ આવ્યો? પરંતુ પણ એ આપણે આંતરિક સમજણ રાખવાનું કે હિસાબ આવ્યો છે ફાઇલ નંબર એક નો, આની જોડે હિસાબ આવ્યો છે. એટલે દાદા ભગવાનને કહેવાનું કે દાદા ભગવાન આ ફાઇલોનો સંભાવથી નિકાલ કરવાની મને શક્તિ આપો, ખ્યાલ આવ? એટલે આપણે અંદર થી જે આપણો પુરુષાર્થ કરો કે ફાઇલોનો સંભાવ થી નિકાલ કરવાની મને શક્તિ આપો. આ કરવું છે ના કરવું છે એનામાં નથી પડવાનું, કઈ રીતે આ ફાઇલોનો સંભાવ થી નિકાલ કરવો છે એવી દાદા ભગવાન મને શક્તિ આપો,
એટલે જેટલું જેટલું અંદરથી પાકું થતું જશે એમ બહારનો વ્યવહાર ઉકેલાતો જશે અને અંદરથી આપણને સંભાવ રહ્યા કરશે. સમજી, હવે સમજી, અંદરથી આપણે ભાવ ચેન્જ કરવાનો, બહાર જેમ હિસાબ હશે એ પ્રમાણે થઈ જશે. કારણ કે એ આવાને હમેશા કન્ફ્યુઝન થયા કરે, બધી જ વાત છોકરાઓ જોડે હોય, હસબન્ડ જોડે હોય, બીજી ફાઈલો જોડે હોય, કે દાદાનો રસ્તો અને આ એકદમ અલગ, અને બહારનું જે હું વીટી લાવી છું એકદમ અલગ. બે દ્રષ્ટિ છે, બે દ્રષ્ટિનો આપણે ઉપયોગ કરીશું જેટલું જેટલું એ પ્રમાણે. બહારથી બધું થઈ જ રાખશે, તમારી ઈચ્છા નહીં હોય તોય થઈ રાખશે અંદર. પણ આપણે જે પુરુષાર્થનો આખો ભાગ છે, આજ્ઞાનો ભાગ, એ આપણી અંદરનો ભાગ છે, સમજાય ને? એટલે આજ્ઞા દ્રષ્ટિથી આપણે અંદરથી ઉપયોગ રાખવાનો. પેલા આપણને આજ કરતા છે એ સ્વરૂપે દેખાતું હતું, હવે આપણને દેખાશે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. ચલાયો વ્યક્તિ કરતા નથી, જે પણ કોઈ પણ લેવા આવે છે એ પણ વ્યવસ્થિત છે અને જાય છે એ પણ વ્યવસ્થિત છે, સમજાય ને? એ વ્યક્તિ નથી, વ્યક્તિ તો નિમિત્ત છે. વ્યક્તિ તો નિમિત્ત છે, જે કોઈ આપવા આવે છે એ પણ નિમિત્ત છે અને જે લઈ જાય છે એ પણ નિમિત્ત છે. આની જોડે હિસાબ જે હતો એ નિમિત્ત સ્વરૂપે આપણને ધીરે ધીરે દેખાતું જશે, સમજાય ને? આનંદજી એ કહ્યું ને એવું પછી ઇમ્પ્લિમેન્ટ કરીને સ્પેસિફિક એક્સપિરિયન્સ લાવશો ને તો વધારે તમને મુંગાડ થશે. કારણ કે જો આજે ત્રણે બહેનો એ જુદા જુદા એક્સપિરિયન્સ કયા એમના, તો એમાંથી એમને વધારે જ્ઞાન. એટલે તમે કઈ સ્પેસિફિક કહેશો કે આમ બન્યું આમ બન્યું તો પછી બહુ તમને વધારે ઉગાડ થશે. અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. એટલે મને અત્યારે જ ક્લેરિટી આવી, થોડી મને બહુ કન્ફ્યુઝન થતું હતું કે શું કરવાનું, ના બોલીએ જવા દેવાનું, અને જવા દઈએ તો એ પણ નહોતું થતું, અને એકદમ બોલી દેવાનું એ પણ દાદાનું, એટલે કઈ કઈ. પણ હવે ખબર પડી કે અંદર થી આપણે ચેન્જ કરીએ, બહાર તો જે કરવાનું હોય એ કરવાનું જ છે. એવી રીતે આ એક્સપેરિમેન્ટ કરજો અને પછી એ બે ડિફરન્ટ ઇન્સિડન્ટ્સ માં શું થાય છે પછી ધેન યુ શેર વિથ અસ. ઓકે, શ્યોર શ્યોર. દીપકભાઈ તમારે કઈ કેવું છે? એ સચિદાનંદ, આ મેટર કેસ ટુ કેસ બેઝિસ તમારું યસ ઓર નો હોય, એટલે બે કેસ પ્રિન્સિપલ એક જ હોય પણ એના ડિસિઝન જુદા હોય કે મારે ક્લેમ કરવું કે નહીં, ખબર પડી? હું તમને, એટલે તમે તમારી રીતે જોજો. આઈ મીન ઇફ યુ કેન રિવીલ ઇટ્સ ગુડ, બીકોઝ તો એ પ્રેક્ટિકલ એનું સોલ્યુશન આવે કે અમારા ઘરના વડીલ, એમની પાસે ખૂબ પૈસા છે અને ઘરના શેરનું જ્યારે આવ્યું ત્યારે એ લે કે ના લે એમને કઈ ફેર નહીં પડતો, એક વાત છે. પણ એમનો શેર જો બીજા ભાઈઓને મળે તો એમને બહુ ફેર પડે એવું હતું. તો હવે આવા વખતે એમણે એમનો શેર જતો કરવો રાઈટ કહેવાય, પણ એ એમના રાઈટ પર છે, એટલે એ જતો કરી તો આ લોકોને બેનિફિટ થાય. પણ એમણે જતું નહોતું કર્યું, ખબર પડી? આ મેટર આખી ખબર પડી કે એ જો નહીં લે તો એમનામાં કઈ, પેલા કઈ ને સાગરમાં બે ડબલા પાણી વધારે જાત બસ. પણ એ બે ડબલાથી બીજા ભાઈઓને બહુ બેનિફિટ થાય એવું હતું. એટલે એવા વખતે આપણે લેટ ગો કરવાનું, અને એવો વખત ના હોય ખાલી કોઈ હેરાન કરવા માટે કરતું હોય તો હેરાન કરવા માટે કરતું તો માથાકૂટ કરવાની જ નહીં, મારી જાન છોડ. ઓ, એ હેરાન કરવા માટે. હા, જાન, આપણે આપણી જાન બહુ ઇમ્પોર્ટન્ટ છે. યા, એટલે આપણને ખબર, આપણે વી હેવ ટુ સેન્સ વોટ ઇઝ ધ મોટિવ. મોટિવ અને એ એ ખબર પડે ને એટલે આપણને સમજણ નહીં પડે ને એવી રીતે પછી જતું કરવાનું. એટલે એમને એમ થાય કે મેં બધું બનાવ્યા ને અમે, તમે કન્વિનિયન્ટલી શું કહેવાય, વિથ ફૂલ સેન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એને લેટ ગો કર્યું, રાઈટ? ખબર પડી? યા, એટલે એ સંજોગો સંજોગો પર ડિપેન્ડ કરે કેવું છે. યા યા,
એટલે જ મને કન્ફ્યુઝન થતી હતી. આ તો ખાલી ક્લેમ હેરાન ગતિનો છે, બીજો તો કઈ નથી. કોઈને એવું કહી, અને બીજી વખત તો બીજું તો કેવું છે, તમે તેજસભાઈને પૂછો ને કે શું કરવું જોઈએ, જાણે છોડી દે એમ કે, એટલે પછી તમારે મગજમારી કરવાની જ નહીં. ખબર પડી? યા મારા છે ને દર થોડા દિવસે વીટવું પડે. નહીં થાય, એ બરાબર છે, એ બરાબર છે. એટલે આમાં છે ને જે બાબતમાં મારી ચિકાસ હોય, પણ જો બીજાની ચિકાસ ના હોય ને તો હસમુખ આનંદ ને પૂછો, હસમુખ કે જવા દો ને, આપણે ક્યાં માથાકૂટ કરીએ. ડન. યા ખ્યાલ આવ્યો? એ એ એનો બેનિફિટ લઈ લેવાનો. યા એનો બેનિફિટ લઈ લેવાનો, કારણ કે એ તમારી જોડે જો આર્ગ્યુ કરવાના હોય તો તમારે ક્લેમ કરવાનો. સમજ પડી? તો તમે લેટ ગો નહીં કરી શકો. ફોર એક્ઝામ્પલ, જો એ પણ તમને સપોર્ટ કરતા હોય તો તમારાથી લેટ ગો નહીં થાય. ઓ યા, આઈ ગોટ ઈટ. યુ હેવ ટુ ફાઇટ ટિલ ધી એન્ડ, એના જેવું. યા યા યા. પણ એક જણ કહેતો હોય કે છોડી દે, બે જણ કહેતો હોય છોડી દે, તો છોડી દેવાનું. હા બસ, છોડી દેવાનું, એ તમારી સાથે છે. યા યા. ખ્યાલ આવ્યો? આપણે કોઈ પણ પરિસ્થિતિને ઇઝ આઉટ કેવી રીતે કરવું ને, એ બે આપણા શું કહેવાય વિશ્વસનીય હોય એમને પૂછ્યું એટલે આપણને જવાબ મળી જાય. રાઈટ. કારણ કે ઘણી વખત આપણી ચિકાસ આપણને બોધર કરતી હતી. ચિકાસ કઈ એક જાતી નથી હોતી. હું તમને એક ક્વિક દાખલો આપું કે મારા હકનું મને આટલું મળતું હોય, ધેટ્સ નોટ વર્થ ફાઇટિંગ. સમજાયું? તે તો મને નથી ખબર એમ કરીને જતું જ કરી દેવાનું. સામે વાળાને ખબર પણ નહીં પડે કે મેં જતું કર્યું, મને ખબર નહીં પડી એમ કરીને નીકળી જવાનું. સમજાયું? એને જો ટ્રેડ ઓફ કરવું હોય, આપણા સંબંધ એની સામે કેટલા બગડે છે કે સચવાય છે, તો એ બહુ મહત્વનું છે. પછી એને વેલ્યુ માં કમ્પેર નથી કરવાનું. સમજાયું? વેલ્યુ આટલી છે અને સંબંધ આટલો મોટો છે, તો આટલો મોટો સંબંધ સાચવવા માટે વેલ્યુને લઈને આપણે સંબંધ તોડાય નહીં. ના ના, એવું તો ના થાય. એટલે એટલે આ બધા, એટલે મેં કીધું યુ હેવ ટુ બી પ્રેક્ટિકલ. આ કેસ, આ કેસ, આ કેસ, ચાર કેસના સોલ્યુશન જુદા હોય. યા યા. એને એક જ ફૂટપટ્ટીથી નામ અપાય. રાઈટ. એટલે એ રીતે. આનંદ થાય કે કેવા મૂરખ બનાયા. અરે આપણે મૂરખ બન્યા નથી, આપણે પ્રોબ્લેમ માંથી નીકળી ગયા, વધારે હેરાન ગતિ માંથી. હજી આ પદ છે દાદાનું શુદ્ધ સંદેશ, ટીડી 81. દાદાનું શુદ્ધ સંદેશ. આનું કોઈનું જીવનો એમ આંગી આપને સુની થઈશું, સુખી થઈશું નહીં. મૂર્ત સ્વભાવે ફરતા વિશ્વે સંચાલક કુદરતનું મહી. આ થોડું વાર સમજાવ. મૂર્ત સ્વભાવે ફરતા વિશ્વે સંચાલન કુદરતનું મહી. અબ થોડા આગળ પછે પછી પછે માનસ રૂપી મશીનરી કોઠવની સ્થૂળ વ્યક્તિત્વે કમ્પ્યુટર વ્યવસ્થિત. જી સચિદાનંદ, સુકાનંદજી બોલો. મૂળ સ્વભાવ એટલે મૂળ સ્વભાવ. પણ અંદર થી સમજે છે કે આ સંચાલન
કુદરતનું છે. અચ્છા, વ્યવહાર છે. અને માનવ રૂપી મશીનરી ગોઠવાની સ્થૂલ વ્યક્તિત્વ એનો મતલબ શું થાય? આપણે ગોઠવણી કરીએ છીએ ને, પ્લાનિંગ, એ દરેક નું પ્લાનિંગ વ્યક્તિત્વ પ્રમાણે પ્લાનિંગ થાય છે, પણ એની પાછળ કામ કરે છે વ્યવસ્થિત. એમ મશીનરી રૂપે ગોઠવણી કરે છે ને, પ્લાનિંગ કરે છે, ટાઈમ ટેબલ બનાવે, સ્કેડ્યુલ બનાવે, બધું તેની વાત છે. ઉપરનું ઉપરના કન્ટિન્યુએશનમાં છે. મૂર્ત સ્વભાવે ફરતા વિશ્વે સંચાલન કુદરતનું માહી માનવ રૂપ મશીનરી એ ગોઠવણી સ્થૂળ વ્યક્તિત્વે કમ્પ્યુટર વ્યવસ્થિત. ખ્યાલ આવ્યો? મતલબ વો સમજા નહીં, ગોઠવાની સ્થૂળ કેસે હોતી હૈ? વો તો સૂક્ષ્મ મે હોતી હૈ. ઔપચારિક ગોઠવણી ઔપચારિક સ્થૂળ ભી હોતી હૈ, ટાઈમ ટેબલ બનાયા નહીં. અચ્છા, વૈસા વૈસા ઔપચારિક આજ્ઞા કી ભી ગોઠવણી હૈ, વો અંદર હૈ, વો સૂક્ષ્મ હૈ જો આપ બોલતે હૈ. અચ્છા, બહાર કા પ્લાનિંગ હૈ, સત્સંગ કા વગેરે જો પ્લાનિંગ હૈ, વો સ્થૂલ હૈ. અચ્છા, આપ આપ સમજો. હા, ઠીક હૈ. ફિર યે હૃદય સુધાર સંનિષ્ઠે મન હર વર્તન વૈવિધ્ય દાદા પુત્ર દેવ દેવત્વ. દાદા પુત્ર, દેખો ઉપર કા જો પડાય ના, ચાર્જ કર્મ, યે પડીએ ચાર્જ લા કર્મો ના ફળ, દુઃખ કે સુખ યા સાતા સાતા, ઉદગલી વિજ્ઞાન અફર, ये विज्ञान को समझते समझते ये सुख या दुख जो आता है ना, उसको पुद्गल की विज्ञान समझ कर उसकी असर में नहीं आते. इसीलिए हृदय में सुधा रस यानि आत्मा का अनुभव, सन्निष्ठे यानि पिटफुल डेडिकेशन एंड डिवोशन रहने पर मन हर वर्तन वैविध्य, मतलब फुल डेडिकेशन ना, फुल डेडिकेशन, सन्निष्ठ. इसीलिए बाहर सभी के साथ मनहर यानी किसी को भी मन को दुख ना पहुंचे, इस तरह से व्यवहार होता है. आप तो दादा पुत्र देवत्व, दादा पुत्र यानी आप तो पुत्र के माध्यम से. अच्छा, देवत्व थ्रू देम बाय देम. वैविध्य के बारे में क्या लिखा? डिफरेंट डिफरेंट वैविध्य, अलग 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 वर्तन होता है मनहर, जैसे जैसे. एक लास्ट है, જાતે શુદ્ધાત્મા થઈ જાય દાદાજી પ્રાપ્તિમાં. દાદાજી ના પ્રાપ્તિમાં થોડા એ સમજના હતા. દાદાજી ના આગળની લાઈન પડી લે, સુંદર અંદર નું સુધારી લે, બહેલું જાશે ઠાઠડીમાં, જાતે શુદ્ધાત્મા થઈ જાય દાદાજી ના, દાદાજીની પ્રાપ્તિમાં, અને દાદાજી સે જો પ્રાપ્ત હુઆ હૈ. શુદ્ધાત્મા મેં બેઠ જાઓ, અંદર કા સુધાર લો, ભાવ સે અંદર તય નિશ્ચય કર લો, બહાર કા સુધરે ના સુધરે વો લકડે મેં જાયેગા, જ્ઞાન કી પ્રાપ્તિ માં. રાઈટ, ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. અપના ક્યાં બોલતે હૈ, બોલીએ. હા, એક પ્રશ્ન લેવો હતો. આપણે અત્યારે જે આવે છે, એક આવે છે સાધના, બરાબર, સાધના અને પ્રયોગ, એ બે માં ફરક શું કહેવાય? આપણે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરી હોય તેની સાધના કરતા હોય છે, અને આપણે અક્રમમાં જે આપ્યું છે એ સાધના આપી છે કે સાધના, સાધના કહીએ, પુરુષાર્થ કહીએ, અને પ્રયોગ એટલે જે દાદા એ બધું આપેલું છે ને,
આજ્ઞા આપી છે, સત્સાધનો આપેલા છે, એને આપણે ઉપયોગમાં લઈએ પ્રયોગાત્મક, ને પછી એનું ફળ આપણને મળે કે ખરેખર સારો ફેર પડી ગયો. દાદાના કીર્તન ભક્તિ કર્યું તો જે મારો પ્રોબ્લેમ સોલ્વ નતો થતો તે થઈ ગયો. મારે સંભાવે નિકાલ કરવો છે, મારી પ્રકૃતિ તો આવી છે, પણ દાદાએ કીધું સંભાવે નિકાલના નિશ્ચયથી તમારા મન વાણી કાયા કેમના બદલાઈ જશે તમને જ નહીં ખબર પડે, અને કામ થઈ જશે તમારું. તો એ આપણને ખબર પડે કે એ આજ્ઞાનો પ્રયોગ કરતા કેવી રીતે આપણામાં બધો ફેરફાર થયો અને પરિણામ મળ્યું. અને સાધનામાં શું કહેવાય, એક પરિશ્રમ હોય, એક નિયમિતતા હોય, નિયમિતતા ખબર પડે ને, મહેનત હોય, મહેનત હોય, પુરુષાર્થ હોય, બરોબર છે. અને કોઈ એક પર્ટિક્યુલર એક જ વસ્તુ હોય ને સાધનાની અંદર તો, હા, એટલે જે હાસિલ કરવા માટે ગોલ, એ કરવા માટે, સાધવા માટે સાધના, શું સાધવા માટે, જે જે હોય સાધ્ય જે છે તે સાધવા માટેની સાધના, બરોબર છે. એટલે આપણે અક્રમમાં તો હવે બધાને જે સાધના તો દાદાની કૃપાથી થઈ જ ગઈ ને, જે આત્મા પ્રાપ્ત થયો, હવે આપણે બધો પ્રયોગ જ છે, બધો થઈ રહ્યો છે નવો પ્રયોગ. કારણ કે હવે આમાં પેલા શું મંત્રની સાધના કરે, એટલે અમુક લાખ વખત બોલે ને તો પછી એ મંત્ર સાધ્યો કહેવાય. હવે એ વસ્તુ આપણને દાદાએ સાધેલી છે અને આપણા ભાગે તો એ પ્રયોગ સ્વરૂપે જ આવી છે. અચ્છા, એટલે આપણે એ સાધ્ય થયેલી વસ્તુ આપણને કૃપાથી મળી ગઈ, એનો આપણે પ્રયોગ કરીએ અને આપણને એનો બેનિફિટ મળી જાય સીધે સીધો, બરોબર. અને એ એ સાધન પછી આપણા માટે સિદ્ધ થાય, પુરવાર થાય કે ના, દાદાનું આ સાધ્ય કરેલી વસ્તુ ખરેખર સિદ્ધિને પમાડે છે આપણા પ્રયોગથી, બરોબર. ઓકે, જય સચ્ચિદાનંદ. તમે તમારા લોભનો અનુભવ આ બાહ્ય સુખ અને એના માટેના સંબંધમાં કશું તમને એ હોય તો જણાવો. પાંચ ઇન્દ્રિયોના સુખના સંબંધમાં જે વધુ 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 કરીને જે લોભ થાય અને એમાં દાદાની કઈ સમજણથી એ લોભના પ્રભાવમાં નથી આવતા અને એમાંથી નીકળી જાઓ છો, તેનો કોઈ અનુભવ કેવો હોય તો જણાવો. પર્ટિક્યુલર જે મારા પોતાની વાત કરું તો બીજી બધી વસ્તુઓનો હજુ લોભ ઓછો, કોઈ ગાડી કે એનો લોભ, પરંતુ મારી પોતાની જે હું નબળાઈ ગણીએ તો એ જે ખાવા પીવાની બાબતમાં ખૂબ જ વસ્તુનો લોભ રહ્યા કરે. કે વસ્તુ આપી હોય તો આપણને ભાવતી વસ્તુ હોય તો આપણે એમ જ થાય કે આખો દિવસ આપણે આ ખાખા જ કરીએ, સમજાય ને. એને શું કહેવાય કે વધારે ખાઈએ, વધારે કરીએ, વધારે વસ્તુ હોય, શુદ્ધતા અંદર ઊભી થાય એમ કહેવાય. હા હા હા, એવું છે. એ પછી જેમ 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 કરતા એના આધારે મને ઘણી વખત ઘણા આપતા પુત્ર તરફથી બી અમુક ટકોરો આવેલી, પરંતુ એ વખત એટલા બધા આપણે અંધ હતા, મતલબ એની અંદર ડૂબેલા હતા કે આપણને કોઈ ટકોર કરે તો પણ આપણને એ સમજાતું નતું કે ભાઈ આ વસ્તુ આપણને જે આપણું લક્ષ્ય છે જે ચાલુ જ રહેતું હતું. હા, એ ચાલુ જ રહેતું હતું, એવું છે. એમ કરતા 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 પછી જયારે અમુક હેલ્થ ની વસ્તુ હોય અને અમુક કુદરતી એવા કોઈ સંજોગ ભેગા થયા કે જેના આધારે અંદર થોડી કા, અને બીજું આ ઝૂમની જે આપણે પેલી પ્રાર્થના બોલાય ને બાળકોની, કે હું મારા હેલ્થ ને ક્યારે કોમ્પ્રોમાઇઝ નહીં કરું. હા, એ પ્રાર્થના જયારે જોઈન કરી ત્યારે પેલા એ થયું, જેમ 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 ચાર પાંચ વખત પાંચ વખત બોલ્યા પછી એ અંદર એ લાઈટ થવા મળી કે આપણે તો હેલ્થ ને માટે બહુ જ વસ્તુ બધી કોમ્પ્રોમાઇઝ કરી નાખે છે, એવું હેલ્થ ને જ ગણતા નથી. એમ કરતા 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 કે ચાર મહિના છ મહિના આમ તો વર્ષથી ધીરે ધીરે કરીને સંબંધની થોડી થોડી અંદર લાઈટ પડવા માંડી, અને પછી ધીરે ધીરે નક્કી કર્યું કે આપણે હેલ્થ સંબંધી કોઈ પણ જગ્યાએ એ પ્રાર્થનાએ ઘણી બધી ઇફેક્ટ કરી, એવું છે. કારણ કે બાળકો બોલતા હોય આપણે જોઈન્ટ થવાનું થાય, આ થાય તે થાય, અને એ વસ્તુ આપણને ઇફેક્ટ કરી કે ભાઈ આ હેલ્થમાં કોઈ પણ બાબતે જો આપણે આ માર્ગમાં આગળ વધવું છે તો હેલ્થમાં કોમ્પ્રોમાઇઝ
ચાલશે નહીં, એવું છે ને, હેલ્થમાં કોમ્પ્રોમાઇઝ નહીં ચાલતો, હેલ્થ કયા આધારે બગડે છે, કઈ વસ્તુ છે, તો અંદર તપાસ કરી કે ખાવા વસ્તુ ખાવા માટેનો જે લોભ છે, વસ્તુ વધારે ખાવા માટેનો હોય, આપણને ટેસ્ટ આવે અને ખાઈ એક બે વસ્તુ બરોબર છે, પરંતુ એની પાછળનો જે લોભ આખો અનુચિત આખું અંદર રહ્યા કરતું હતું, એ વસ્તુ બહુ નુકસાન કરતા હતી. પછી ધીરે ધીરે એની અંદર બધો એને જોવાનું, એનું પુરુષાર્થ પછી અલગ અલગ બધી રીતો કરી અને ધીરે ધીરે અત્યારે માર્ગ પર બધો પુરુષાર્થ ચાલુ. એટલે ખાવા માટેનો લોભ હતો એ મને દેખાયો, અને દેખાયા પછી એની માટેનો ધીરે ધીરે બધા અલગ અલગ જોડથી એના અભિપ્રાય માગે કે આમાં શું કરવું, આમાં શું કરવું, ગાઈડલાઇન્સ લીધી, અને એમ કરતા કરતા અત્યારે એ માર્ગ પર થોડો થોડો અંદર ચાલીએ છીએ. સમજાય ને, એ દેખાયો પછી અંદર ખ્યાલ આવે. પણ આ પ્રાર્થના એ મને બહુ અંદર જે કહેવાય ને, જે હથોડો પડ્યો એ ત્યાંથી પડ્યો. બાકી ઘણી વખત ઘણા બધા આપતા પુત્ર એ મને પર્સનલી બી કીધેલું છે કે આમ છે તેમ છે, પણ તે છતાંય નતું થયું. પણ આ વસ્તુ કુદરતી એવો દાદાના સંજોગ બેઠો અને ધીરે ધીરે માર્ગ પર લાઈટ પડતી ગઈ. ખુબ સરસ, વેરી ગુડ. આ બધા પાંચ ઇન્દ્રિયોના સુખના જે લોભ જે છે ને, તે એ બહુ સૂક્ષ્મતાએ કામ કરતો હોય છે. પણ એને જેમ જેમ આપણને ખબર પડે કે એ મારું સુખ નથી, એ મારું સ્વાભાવિક સુખ નથી, બહારથી ઉછીનું લીધેલું સુખ છે, એટલે એ જયારે નહીં મળે ત્યારે તકલીફ થાય. જયારે નહીં મળે ત્યારે તકલીફ થાય, એટલે એની સમજણથી બહુ સારી રીતે આવી રીતે આપણે નીકળી જવાનું છે. કારણ કે ગમે તે હોય, છ રસની બહાર કશું છે નહીં, બહાર કઈ પણ આવ્યું પણ એ છ રસમાં જ ફિલ્ટર થઈ જાય. એટલે પછી કે પેલા પિઝા ખાધા કે આ ખાધું, દાળ ભાત શાક રોટલી ખાધી, કઢી ભાત ખાધા, માલપુડા દૂધ પાક ખાધો કે જે ખાધું તે, પણ એ છ રસમાં જ આવે છે. હવે એ છ રસના જાણકાર આપણે થયા ને, તો પેલી વસ્તુની લુબ્ધતા, ખેંચ, આગ્રહ કે એનું એ શું કહેવાય, લોંગિંગ કે એ મને મળે મળે, તે નહીં રહે પછી. બહુ સારું, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ ત્રિમંત્ર બોલાવજો, ફોલો કરીશ. ઓકે, જય સચ્ચિદાનંદ. ફોલો કરજો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિત્રાગાય. નમો વિત્રાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોયે સૌવ સાહુણમ. નમો લોયે સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણં ચ સૌવેસિમ. મંગલાણં ચ સૌવેસિમ. પડવમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 એ પ્રાતવિધિ, 10:15 એ ગુજરાતી સત્સંગ, 4:30 એ કીર્તન ભક્તિ અને આરતી. આપતો પુત્ર ડોક્ટર શૈલેષ આનંદીના મમ્મીની તબિયત થોડી નાદુરસ્ત હોવાના કારણે કાલની કીર્તન ભક્તિ એમને પ્રાર્થના રૂપે રાખી છે, અને આખીરમાં એમની તંદુરસ્તી માટે પ્રાર્થના પણ કરીશું. રાત્રે 9 વાગે વલવાઈ સત્સંગ, 3 છૂટાપણાના વાક્યો સાથે, 5 ઇન્દ્રિયોના સુખનો લોભ અને